નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં આપણે અત્યારે મળી રહ્યા છીએ. આપણને ખ્યાલ છે કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ આ બે સંસ્થાઓના ઉપક્રમે અસ્મિતા વિશેષ સંવાદનું આયોજન થયું છે. આ પ્રકારનો સંવાદ યોજવાનું એક કારણ એ છે કે ભારતને આપણે પ્રાચીન ભૂમિ કહીએ છીએ અને પ્રાચીન મહાનુભાવોએ એવા કેટલાય વ્યક્તિત્વોનું સર્જન કર્યું છે. ખાસ કરીને એમાં ગુજરાત તો જય જય ગરવી ગુજરાત બોલે છે ત્યારે એમાં અસ્મિતાઓનો પડઘો છે. પણ આ અસ્મિતાઓના જીવન વિશે આપણે બહુ ઓછું જાણતા હોઈએ છીએ. આજની પેઢીને અને આવતીકાલની પેઢીને આ મહાનુભાવોની જીવનયાત્રાનો ખ્યાલ આવે. ખાસ કરીને તે અત્યારના ટોચ ઉપર હોય પણ એમણે ખૂબ સંઘર્ષ કર્યો હોય, કેટલા સમાધાન કર્યા હોય, કેટલી મહેનત કરી હોય, પરિશ્રમનો પ્રસ્વેદ પાડ્યો હોય એ આપણને ખ્યાલ નથી હોતો. એ ખ્યાલ આવે એટલા માટે થઈને અસ્મિતા ભર્યા વ્યક્તિત્વોને અમે અહીંયા આમંત્રણ આપીએ છીએ અને એમની સાથે એમના જીવન વિશે દીર્ઘ સંવાદ કરીએ છીએ. આજે અમારા સ્ટુડિયોમાં એક એમ કહેવાય બહુ પરિમાણીય વ્યક્તિત્વ અથવા બહુ આયામી વ્યક્તિત્વ ઉપસ્થિત છે. એમના કયા ક્ષેત્રો છે એના વિશે હું વિશેષ વાત ન કરું, પણ આપણે એમની સાથે સંવાદ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ એવા અનેક ક્ષેત્રને જેમણે બહુ જ આનંદપૂર્વક સ્પર્શવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે એવા અરુણાબા જાડેજા આપણી વચ્ચે છે. હું આપણા સૌ વતી બાનું હાર્દિક સ્વાગત કરું છું. બા, પ્રણામ. આપ સમય ફાળવીને અહીંયા આવ્યા છો એ અમારા માટે બહુ જ આનંદનો વિષય છે. એ જેમ કહ્યું તેમ આ દીર્ઘ સંવાદ છે, એટલે કે નિરાંત જીવે વાત કરવાની છે. અને વાત પણ એ કરવી છે કે જે અરુણાબેન સાથે હું અત્યારના બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યો છું, એ અરુણાબેન આટલા બધા આગળ પહોંચ્યા તો કેવી રીતે? કઈ ગાડી સડસડાટ તો ચાલતી નથી જીવનની, તો એ જીવન યાત્રાની વાત કરવી છે. મારી આપને વિનંતી કે આપનું બાળપણ, આપના શિક્ષકો વગેરેની વાત આપની રાતે કરો. ચોક્કસ, જરૂર. પહેલા તો મને લાગે છે આપણે દિવાળી પછી પ્રત્યક્ષ પહેલી વાર મળીએ છીએ, એટલે સાલ મુબારક. અને નમસ્તે. ગુજરાત વિશ્વકોશમાં આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે મને ધીરુભાઈ ઠાકર સાહેબ બહુ જ યાદ આવે છે, એટલે એમને હું પ્રણામ કરીને આપણે કાર્યક્રમ શરૂ કરીએ. આ કાર્યક્રમના પ્રાયોજક નીતિનભાઈ, હિનાબેન અને આપ પણ છો, તો આપનો બધાનો આભાર માનું છું કે આપે મને અહીંયા બોલાવી, તો એ મારા સદભાગ્ય છે. અને આ વિશ્વકોશમાં આવીને આ વાત કરવાની ને એ ઓર સદભાગ્ય છે, કારણ કે ધીરુભાઈ ઠાકર સાહેબે એટલું બધું વિશ્વકોશ માટે કામ કરેલું છે અને ત્યાં આવીને પછી એમના કામની સામે અમારું તો કંઈ કામ છે નહીં, પણ છતાં જે છે એ વાત કરું. જરૂર. હા, હવે અત્યારે હું અરુણા જાડેજા તરીકે ઓળખાઉં છું, પણ હું મરાઠી છું અને મેં ગુજરાતી રાજપૂત પરિવારમાં લગ્ન કરેલા છે. અચ્છા. હા. અને મારા પિયરનું, મારી પિયરની અટક એ બિલગી. બિલગી એટલે કર્ણાટકની બોર્ડર પર, મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર પર એક બિલગી ગામ આવેલું છે જે બેલગામથી નજીક છે. ઓકે. એટલે મારા બધા પૂર્વજો ચોથી પેઢી પહેલાં બધા ત્યાં હતા. ત્યાંથી પછી સયાજીરાવ ગાયકવાડ એ મારા મોટા દાદાજીને અહીંયા અમરેલી લઈ આવ્યા, અને પછી મારા પિતાજી એ પણ ગુજરાતમાં આવી ગયા બધા. એટલે આમ ત્રણ પેઢીથી અમે, આ ચોથી પેઢી છે અમે ગુજરાતમાં. હા. એટલે આ કહેવાનું કારણ એ હવે હું એના પર આવું છું કે વિચાર કરો, ચાર પેઢીથી અમે અહીંયા છીએ, બરાબર, હું ત્રીજી, મારા પછીની આગલી ચોથી, એટલે હવે અમે પાક્કા ગુજરાતી. અને પાક્કા ગુજરાતીને હું મારી જાતને એવી રીતે ઓળખાવું છું કે જેમ પ્યોર વેજીટેરિયન એટલે પક્કો શાકાહારી, શુદ્ધ શાકાહારી, એમ હું પ્યોર ગુજીટેરિયન, પાક્કી હું ગુજરાતી. એટલે ખાલી એવું કહેવાય સિક્કા પૂરતી મરાઠી, મરાઠી ઘરમાં જન્મ થયો પણ વણી ગણી પરણી
બધું જ ગુજરાતીમાં. વાહ. એટલે મારી જે શ્વાસ ભાષા છે ને, પહેલો શ્વાસ લીધો એ પણ મેં સુરતની એક હોસ્પિટલમાં, ભાગા તલાવ સોની ફળિયા હોસ્પિટલમાં. અને ત્યાં મારા આઈએ મને કહ્યું કે નર્સે પહેલું એને એવું કહ્યું કે કુસુમ પોયરી આવી, મારી આઈનું નામ કુસુમ, પોયરી આવી. એટલે એ ગુજરાતી ભાષા મારા કાનમાં પડી, પોયરી. હા, એટલે મને ગળથુથી નહીં પણ કાનથુથીમાં મને ગુજરાતી ભાષા મળી. વાહ વાહ, ક્યા બાત. એટલે મારી શ્વાસ ભાષા કો, મારી કાનથુથી ભાષા કો, એ ગુજરાતી. અને મને ગુજરાતી તરીકે મારી જાતને ઓળખવામાં, ઓળખાવવામાં મને બહુ ગર્વ છે. વાહ. ચોક્કસ આ બાજુ મરાઠી ભાષા છે એટલે કલાપ્રિય છે, સંસ્કારનો વારસો છે, એ બધું છે જ. એટલે એક પેલી ચીલા ચાલુ ઉપમા આપું તો પણ ચાલે કે કૃષ્ણને જેમ દેવકીને યશોદા હતા, એમ મારે પણ મરાઠીને ગુજરાતી છે. તો એ રીતે મારું બાળપણ ગુજરાતમાં જ ગયું. મારા પિતાજી સેન્ટ્રલ એક્સાઇઝમાં હતા એટલે ફરવાનું બહુ જ થતું, એટલે ગામડે ગામડે ઘણા ગામના પાણી પીધા છે, પણ એવી પાણી પચાવેલી હું નથી, એ ખાલી પીવા માટે મેં પીધેલા છે. અને આ રીતે મારું શિક્ષણ શરૂ થયું. BA ગુજરાતી સંસ્કૃત વિષય સાથે, એટલું કહું છું ને, ભણી. MA ગુજરાતી સંસ્કૃત વિષય સાથે. અચ્છા. હા, આ બધું બીએડ કર્યું એ ઇંગ્લિશ સંસ્કૃત સાથે, પણ ટૂંકમાં બધે ભણવામાં, ભણતરમાં પણ મારી ભાષા ગુજરાતી રહી. અને પછી લગ્ન કર્યા એ મેં એક ગુજરાતી જાડેજા પરિવારમાં, કચ્છના જાડેજા, એમની વાત હું કરું તમને વિસ્તારથી. એટલે આવી રીતે ભણી, ભણતરની સાથે સાથે ગણતર આવી જાય. એટલે મેં કહું ભણીને ગણી, એ મેં ગુજરાતીમાં પરણી, એ હું પછી એના પર વાત આવું છું. હવે વચ્ચે વાત કરું કે ગુજરાતી ભાષા પર બહુ જ પ્રભુત્વ એટલા માટે, કારણ કે સવારે ઉઠીને જય શ્રી કૃષ્ણ, કામવાળીને પણ તું આવી, અને રાત્રે આમ જરા આપણે મોલ્લામાં ચાલીને આવીએ એટલે બધાને જય શ્રી કૃષ્ણ કહીને ઘરમાં આવીએ. એટલે સવારથી સાંજ સુધી ગુજરાતી જ ભાષા બોલાય. ઉલટું મારા આઈને એવું થતું કે તમે લોકો મરાઠી બહુ જ ઓછું બોલો છો, અને જે મરાઠી બોલો છો એના પર એટલી બધી ગુજરાતીની છાપ છે, એટલે એને જરા ઓછું કહેતું કે મરાઠી તો શુદ્ધ બોલો. અને એમાં પુણે મુંબઈના અમારા બધા સગાવાલા આવે તો એમ કે કેવું મરાઠી બોલે છે આ લોકો, કહે છે કેવું મરાઠી બોલે છે. મેં કહું અમે ગુજરાતમાં રહીએ છે ને, એટલે અમે એવું જ બોલવાના. એટલે અમારું ગુજરાતી પણ સારું છે અને મરાઠી જેવું છે, અમે છોડ્યું નથી. અહીંયા એક તમને ગુજરાતી મરાઠી પરથી વાત કરું તો, પીડી લાઇટ વાળા બળવંતભાઈ પારેખ સાહેબ, બરાબર, BK પારેખ સાહેબ, એમણે મારા પોલોના અનુવાદો બહુ ગમે. આ પાછલી આગળની વાત જરા પહેલા કહી દઉં. હા, તો કઈ પણ વાત આવે ને, એ કે ધારો કે કંઈક મરાઠીઓનું આમ તેમ કોઈ પણ કંઈ બોલે ને, એટલે હું તરત જ આમ પાટલી પલો ખોસી અને ઊભી થઈ જાઉં. એવી રીતે મરાઠીની હોય તો પણ ને, ગુજરાતીની હોય તો પણ. એટલે પછી સુનીતાબાઈ પુલોના પત્ની પણ કહેતા અને પારેખ સાહેબ પણ કહેતા, તમારે ગુજરાતી હોય કે મરાઠીનું કંઈ પણ આવે એટલે તમે તરત જ આમ બાયો ચડાવીને, બેંકના બાયો ચડાવીને પાટલી પાલો ખોસીને ઊભી થઈ. એટલે બંને ભાષા માટે એટલું જ વાલ, એટલું જ માન ભણી પાછી ગુજરાતીમાં. હવે મારે છે ને તો એ થયું હતું, શું કહેવાય, જર્નાલિસ્ટ, પત્રકાર થયું હતું ભવન્સમાં. એટલે મેં ગુજરાતી વિષય રાખ્યો. બાકી મારા બાપુજીએ કહેલું કે તું ઇંગ્લિશ રાખ, પણ કે સંસ્કૃત તો રાખવો જ પડે, આપણી દેવભાષા છે. એટલે ગુજરાતી રાખ્યું, પણ પછી બધાએ કહ્યું કે ના, MA કરી લે, પછી ભવન્સમાં જજે. અને પછી MA થઈને મને સુરતની કોલેજમાં નોકરી મળી ગઈ. અંગ્રેજી ના ભણાયું ને એનો મને જરા એક રંજ રહ્યો, રંજ રહ્યો. એટલે પણ એ વખત ના મારા શિક્ષક ની વાત કરું, હું SSC માં હતી ને ત્યારે મારા શિક્ષક રતિલાલભાઈ પારેખ સાહેબ, એટલે શાળાના શિક્ષક નહી પણ મારી બેનપણીના પપ્પા, પોતે મેટ્રિક થયેલા, પણ એટલું બધું ઇંગ્લિશ પર એમનું પ્રભુત્વ, અને એ અમને ઇંગ્લિશ ભણાવતા. એક પણ મારી જો સ્પેલિંગ અમારી એક ખોટી હોય તો એમને 100-100 વાર લખાવતા. એટલે આજે હું અંગ્રેજી એકદમ સાતત્યપૂર્ણ બોલી ના શકું, પણ બીજા બધા લખે એના કરતાં મારું વ્યાકરણ બહુ જ સારું.
એ એમણે કરાવેલું ત્યારે. એટલે આજે હું ભગવાનને બે પ્રાર્થના કરું કાયમ કે આવતે જન્મે મારું ઇંગ્લિશ બહુ સારું રાખજો. બીજું મારું ગુજરાતી સારું છે પણ મરાઠી એટલું સારું નથી. એટલે શું છે, હું ગુજરાતીમાંથી એટલે આવતે જન્મે ભગવાનને કહું છું કે મરાઠી પર એટલે વ્યક્ત થવા માટે એટલું પ્રભુત્વ જોઈએ મને અને ઇંગ્લિશમાં. કેમ કે મારી ગુજરાતી ભાષાના સાહિત્યને હું મરાઠીને ગુજરાતીમાં લઈ જઈશ. શું વાત છે, વાહ વાહ. આજે હું મરાઠીમાંથી લાવું છું પણ હું નથી લઈ જઈ શકતી, કારણ કે મેં શ્વસી છે મરાઠી ગુજરાતી ભાષાને. ખાઉં છું પીવું છું, બોલું ગીતામાં કહું છે ને, ખાતા પીતા બોલતા ઉઠતા ચાલતા પડતા એ યોગી છે એની વાત, એમ મારું એ ગુજરાતી છે અંદર. તો મરાઠી તો અમે રોજિંદા જીવનમાં છે નહીં, એટલે હું એમાં ઢળી નથી શકતી. સંજય ભાવેને પૂછું તો એ કહેશે કે અમે કમ્ફર્ટેબલ નથી એમાં, કારણ કે અમારી રોજની ભાષા નથી. બીજું મરાઠી વાચકો બહુ ચિકિત્સક ચોખલિયાળા, એટલે આમ તેમ ચલાવી ના લે. એટલે આવતે જન્મે આ બે મેં માગેલું છે. એ મારું જેટલું પણ ઇંગ્લિશ થોડુંક સારું જે રહ્યું એ આ રતિલાલભાઈ માસ્તર સાહેબના લીધે. એમણે અમને જે એટલે પહેલાંનું વ્યાકરણ પેલું રેન એન્ડ માર્ટિનનું અને બીજું પેલી પાઠમાળાઓ, બરાબર કે નહીં, તમે ભણેલા? અમે ભણેલા છીએ પાઠમાળા. હા, તો એના લીધે અંગ્રેજી વ્યાકરણ બહુ સારું, ખૂબ સારું. પણ આજે કોઈ કે બોલો તો જરા સાચું ખોટું બોલાય એવું ના બોલે. લખવું કોઈને વોટ્સઅપ પર મેસેજ લખવો હોય તો હું સ્પેલિંગ સાચો છે ખોટો છે, તો સ્પેલિંગ તો સાચો હોય બધું જ હોય, પણ કંઈક નવો શબ્દ આવતો તો પહેલાં હું ડિક્શનરીમાં પહેલાંમાં ચેક કરી લઉં, કેમ કે સામેવાળા પાસે મારું જાય તો ઇંગ્લિશ ખોટું ના જાય. અહીંયા એક બીજી ધીરુભાઈ પરીખ સાહેબની વાત કરું, કુમારવાળા, એટલે એમને પણ એક શ્રદ્ધાંજલિ આપી દેવાય. મારે કંઈ એક લેખ લખીને એમને મોકલ્યો તમે પહેલવહેલો, અને એની પહેલાં આપણે ફોરવર્ડિંગ લેટર લખીએ ને એવું એક સંબોધન, એક નાનકડી ચિઠ્ઠી જેવું લખેલું કે હું આ મારા મોકલું છું આમ છે. એમણે મારા પર ફોન કર્યો, 2001ની વાત છે, એમણે ફોન કર્યો અને ફોન કરીને મને કહ્યું હજુ મેં તમારો લેખ વાંચ્યો નથી પણ આજે પહેલી 5 લીટી લખી છે ને એને માટે હું અભિનંદન આપું છું કે 5 લીટીમાં તમારી જોડણીની એક પણ ભૂલ નથી. અચ્છા, હા. એટલે આ રીતનું, એટલે બાળપણમાં તમે બાળપણની વાત કરો છો તો એ જ કે ભાઈ મારા પિતાજીની બધે બહુ બદલી થતી. મારા પિતાજીને અમે ભાઉ કહેતા, ભાઈ આપણે ગુજરાતીમાં, અને મારા આઈને આઈ જ કહેતા. બહુ જ બદલી થઈ, એટલે ગામે ગામના ગુજરાતના બધા ગામના સૌરાષ્ટ્રના અમુક ગામમાં બધે જુદા નાના નાના ગામડાઓમાં જ્યાં સેન્ટ્રલ એક્સાઇઝનું હોય ઓફિસ કેવું એ જગ્યાએ બધે ગામે ગામ હું ફરેલી છું. બિલ્લીમોરા પાસે ખરોલી ગામ છે ત્યાંની બુનિયાદી સ્કૂલમાં મેં ગોરમાટીની કરીને નિશાળ લિપિ પણ છે, લિપણ પણ કરેલું છે, રેટિયો પણ કાંત્યો છે અને પેલી પૂણી કાંતવાની તકલી પણ કાંતેલી છે, એટલે એવું પણ થયેલું છે. પછી નવસારીની ડીડી ગર્લ્સ હાઈસ્કૂલ, એમાં મારું 8 થી 11 સુધી મારું શિક્ષણ આખું ત્યાં થયું, કારણ કે મારા બાપુજી તો ફરતા હતા પણ હવે હું સ્કૂલમાં આવી હાઈસ્કૂલમાં, એટલે મારા બાપુજી મારા આઈને કહ્યું કે તમે આ છોકરાઓને લઈને અહીંયા રહો, એટલે મારું એ પૂરું કર્યું. પછી પ્રી આર્ટ્સ હતું ત્યારે, એટલે એ પ્રી આર્ટ્સ કર્યું ગાર્ડા કોલેજ નવસારીમાં. પછી ફર્સ્ટ યર BA થી મારા બાપુજી અમદાવાદ આવ્યા, એટલે અમે બધા અમદાવાદ શિફ્ટ થયા. એડમિશન લીધું હતું HK આર્ટ્સ કોલેજમાં. રઘુવીરભાઈ અમારા, ત્યારે તો મને કાલે જ વિચાર આવતો હતો ભદ્રાયુભાઈ કે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ થતા. અચ્છા, હા. એ રઘુવીરભાઈને બીજા પણ એક ભાઈ જણાવે, મને યાદ નથી આવતું HKના, એ લોકો બેઠેલા, તમે આ વેકેશનમાં કયા પુસ્તકો વાંચ્યા આ તે બધું એ રીતે. એટલે મેં પ્રી FIBAમાં એડમિશન લીધું HKમાં, પણ હું રહેતી હતી મણિનગર, એટલે મને દૂર બહુ પડતું. બીજું મણિનગરમાં એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતી, બેસ્ટ સ્કૂલ, ત્યાં નાના બાળકોને એકદમ કિન્ડર ગાર્ટનને એના બાળકોને હું બપોરે ભણાવતી, ઇંગ્લિશ ભણાવતી, એટલે સ્કૂલમાં જોબ કરતી, નોકરી કરતી. એટલે પછી HK છોડીને ત્યાં સ્વામિનારાયણ લીધી. અચ્છા. અને સ્વામિનારાયણમાં ચીનુ મોદી, રોહિત પંડ્યા એ લોકો મારા શિક્ષકો પ્રોફેસરો, ચીનુભાઈ મોદી સાહેબ અને રોહિતભાઈ પંડ્યા જે હવે અમેરિકા છે, અને પણ ચીનુભાઈ સાહેબ સાથે છેક સુધી મારું દૂરનો પણ કેવો ફોનથી કેવી રીતે, બાકી કોઈને મળવાનું કે એવું કંઈ કશું જ નહીં, પણ એ લોકોને મારા માટે
એમ પોરસાય કે લે અમારી વિદ્યાર્થીની અને આટલે પહોંચી એમ. વચ્ચે ઘણો ગેપ હતો, 20-25 વર્ષનો આ લગ્ન જીવનનો મારો, પણ ભાવ એટલા બધું ફરતા રહેતા હતા એટલે ઉછેરની જવાબદારી તો આઈ ઉપર જ હશે. હા, મારા આઈ ઉપર, અને આઈ પણ જોબ કરતા સ્કૂલમાં. હા હા, એટલે જે કંઈ કહેવાય ને મારા ઉપર બહુ જવાબદારી હતી. બધી બધા મારા નાના બે જ ભાઈ બહેન હતા. આપ સૌથી મોટા? હા, હું સૌથી મોટી, પછી નાની બહેન ને પછી ભાઈ મારો. એટલે એ લોકોને નાનું જોવું કરવું આ છે તે છે. મેં અખંડ આનંદમાં એક લેખ લખેલો છે અને એનું નામ છે મોટી. એટલે મોટી જે હોય ને એને મથે કેટલું ભારજલ્લું માથું હોય. એ મોટી સાસરે આવીને પણ હું મોટી જ રહી, સૌથી મોટા એ હતા અને અહીંયા મોટી. એટલે કેવું છે, બા બાપુજી એટલે મારા આઈ ભાઉ, હું, ભાઈ બહેનો, અમે સાથે ટ્રેનમાં કે બસમાં જતા આવીએ તો અમારા બાપુજી મને પૈસા આપી દે, ટિકિટ કઢાવો બધાની, છોકરાઓને લઈને અહીંયા કમાટી બાગ કે અહીંયા આપણે કાંકરિયા જવું હોય તો હું જ લઈ જાઉં બધાને. આ બાજુ હું મોટી, મારા બાપુજી બાજુ, પેલી બાજુ આઈ બાજુ હું મોટી. એટલે સૌથી મોટી બંને બાજુના નાના છોકરાઓને બધાને ગિલિન્દરને બિલિન્દરને લઈને જવાનું મારે. એટલે પહેલેથી મોટી એટલે તાઈ 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 કે દીદી કો, પણ અમારે તાઈ કહીએ એટલે બધા મને તાઈ જે રીતે કે. તો એ માથું પહેલેથી મારું મોટું રહ્યું એ, કારણ કે એ મને છે ને એણે શું કહેવાય એને પેલું પીચ પર રમવા જતા નેટ પ્રેક્ટિસ, નેટ પ્રેક્ટિસ, એટલે મને આગળની નેટ પ્રેક્ટિસ એને પહેલા કરાવી. તો આગળ જતા તારું આ માથું મોટું જ રહેવાનું છે, તો એની તું અત્યારે નાનપણથી જ તૈયારી કર. પણ બા એવું બન્યું હશે ને કે મોટી છે એની ઉપર જવાબદારી ખરી, સાથે કેટલીક વડસહન કરવાનું કે એ પણ એને આવ્યું હોય, કેટલીક એને જેને આપણે કહીએ ને કે વઢવા વઢે કોઈ, વઢે મીન્સ લડે, તો એ પણ આપણી ઉપર જ આવ્યું કારણ કે મોટી છટકી બધું. હવે આપણે આ મને ને દરેક મોટાને એવું જ હોય ખબર છે, તું મોટો છે ને આપી દે એને. પેલો મોટો હોય 8 વર્ષનો, પેલું 4-5, અહીંયા 8 વર્ષનો શું મોટો કહેવાય, બરાબર છે કે નહીં? અને આ મોટાની બીજી સરસ એક વાત કરું તમને, તમારે રાખવી તો રાખજો નહીં તો કાઢી નાખજો. મારા આઈ કઈ બહારગામ ગયેલા, અમદાવાદની વાત, અને હું અહીંયા સ્વામિનારાયણ કોલેજમાં ભણતી હતી. મારી બહેનપણીના મોટા બહેન, એમને બાજુમાં બાલમંદિર કમ સ્કૂલ જેવું હતું, એક કડિયું સ્કૂલ અને બાલમંદિર, એમાં મારી બહેનપણીના બહેનને અરજી કરવી હતી. તો મને કહે છે, અરુણા લખી આપને તું, કહે છે કે સારું. પછી કે નજીક છે તું ચાલ ને મારી સાથે. એ જરા થોડા ભીરુ હતા એટલે હું એમની સાથે ગઈ. ત્યાં ગઈ, મારા આઈ ઇન્ટર થયેલા એટલે હું ત્યાં ગઈ ને, તો પછી એણે ફોર્મ ભર્યું. પછી એ મોટા બેન મારા થાય, બહેનપણીના બેન, એટલે મેં કહું હું ભરું? તો કોને માટે? મેં કહું મારા આઈ માટે. તો કે આ ભર, કહે છે કે. એટલે ભર્યું. પછી એ લોકો મને બોલાવી, મેં કહ્યું તમે છે ને એક દિવસ રાહ જુઓ, મારા આઈ આજે રાતે આવવાના છે અને અમે અહીંયા બાજુમાં જ રહીએ છીએ પુનિત આશ્રમ પાસે, તો એ કાલે આવીને મળી જશે તમને. મેં કહું કે અને ઇન્ટર આર્ટ સુધી ભણેલા છે અને એમને ઘણો અનુભવ છે, એટલે મારી માના વતી ઇન્ટરવ્યુ આપ્યો. અને થયું એવું કે પેલા બિચારા મારા બહેનપણીના બહેન રહી ગયા. અને મેં એમને કહું કે ખબર નહીં આઈ આવે છે કે નહીં, પણ તમે જ આવશો, આઈ તો મોટી ઉંમરના છે. તો કે ના 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 ના, કંઈ વાંધો નહીં, અમારે અમારે બહુ સારા સંબંધો. પણ બીજે દિવસે આઈ ગયા અને આઈને પસંદ કર્યા. હા, અને આઈ સિલેક્ટ થઈ ગયા. એટલે એવું કે છે તમારી છોકરીના ઇન્ટરવ્યુ પર અમે તમને સિલેક્ટ. એટલે વિચાર કરો ત્યાંય હું મોટી થઈ. એ તો કેવું હોય કે આપણે કોઈ બીજાને મોટા હોય એ આપણને લઈને જતા. એવી રીતે નાની બહેનને પારસી સ્કૂલમાં નવસારીમાં દાખલ કરવાની, મારાથી 5 વર્ષ નાની, એ પણ મારે જ લઈ જવાનું એને. હવે એ લોકો તો પારસીઓ એ બધા હતા ને, તે બહુ જ કડક, એટલા શિસ્ત. આમ વાત કરતા હતા ને, આમ ટેબલ પર હાથ લઈને આમ ઊભી હતી, હું આટલી, પેલી મારી બેન આટલી. તો મને કહે ટેબલ પરથી હાથ લઈ લે પૂરી, આઈને મૂકવાનું એ પારસી ભાષામાં. આમ કહેવું સારું. ત્યારથી પણ એને એડમિશન અપાવવા, એને તમારે જે પૂછવું પૂછો બધું મેં તૈયાર કરેલી મારી બહેનને. ત્યાર તો પેલું 6ઠા વર્ષે મળી જતું એડમિશન, 5મા 6ઠા વર્ષે. એટલે વિચાર કરો એ 5-6 વર્ષની અને હું 10 વર્ષની, એટલે એનું એડમિશન અપાવવા પણ હું ગયે એવું. અને આઈ જોબ કરે એટલે નાના ભાઈને પણ સ્કૂલમાં મૂકેલ હોય, પેલો રડે એટલે હું બહાર બેઠેલી હું. અને એ એમ ભાઈ એમ કે તાઈ
તું મરાઠીમાં કે તું મારા દિસલી પાઈ એટલે તું મને દેખાવી જોઈએ તો એને સારું લાગે. પણ હું સહેજ આમ તેમ થઉં એટલે પેલો રડવા માંડે, એટલે પછી પેલી શિક્ષિકા હોય એ કહે છે કે તારે અહીં નહીં બેસવાનું, તું જતી રહે. પણ એ રડે છે, ભલે હું રડે એ રડે જતી રહે. એટલે આવું નાના ભાઈ બહેનોને પણ સ્કૂલે લઈ જવા, દાખલ કરવા, એ બધું ત્યારથી જ બધી પ્રેક્ટિસ. પણ વાંચનનો ને એનો શોખ છે એ ઘરમાંથી જ? હા, ઘરમાંથી જ. હવે જો મરાઠી એટલે અમે મધ્યમ વર્ગના, બરાબર છે. મારા આઈ કે આવું સ્કૂલમાં ડ્રોપ કરે ને બાપુજી ભવામાં હતા. પણ અમારા માટે એટલે ગુજરાતીમાં રમકડું, ચંપક, બાલ સંદેશ, ઝગમગ આવા જે હોય બધા આવતા. એની સાથે બધા જે મરાઠી ચાંદા મામા એ આવતા. અને અમે મરાઠી ભૂલીએ નહીં એટલે એવા જે મરાઠી બાલ સામયિકો હતા એ પણ આવતા. અને આ વાંચન હું કહું તો મને બહુ ગર્વ થાય અમારી મરાઠી સંસ્કૃતિ માટે, કારણ કે મહારાષ્ટ્રમાં દિવાળી અંકોનું બહુ મહત્વ. અચ્છા, ખૂબ મહત્વ. મને લાગે આજે પણ 350-400 દિવાળી અંકો તો નીકળતા જ હશે. હવે એ લોકો ધારો કે આખા વર્ષનું કોઈ પણ સામયિક ના કાઢે, માસિક ના કાઢે, પણ દિવાળી અંક તો કાઢે જ. અને એ પહેલેથી આવી જાય જાહેરાતમાં. હવે તો ટીવી પર બતાવે છે કે આ વખતના દિવાળી અંકમાં ફલાણા દિવાળી અંકમાં આટલું આટલું હશે, હા આમાં આટલું આટલું હશે. કાં તો પછી એમાં તો બતાવે જ, પણ ઉપરાંત જે બીજા મોટા મોટા સામયિકો છે એમાં આવે કે ભાઈ ધનશ્રીમાં આ છે અને સંસ્કારશ્રીમાં આ છે, કિર્લોસ્કરમાં આ છે, આ વખતના લેખકો આ, આ વખતના લેખો આ. એટલે અમારે ત્યાં અમે જેટલા આજુબાજુ મરાઠીઓ રહેતા બધા સામાયિક પોસાય નહીં બધાને, એટલે બધા ભેગા થઈને 10-15 દિવાળી અંક વસાવે. એ આવે ને ત્યારે એની પૂજા થાય દિવાળી અંકોની. હા, દિવાળીના દિવસે એની પૂજા થાય, એ બધા આવ્યા એના. પછી બધા અંદર ફરતી લાઇબ્રેરી, એટલે બધા એ બધા વાંચે. આ તમે વાંચવાનું કહ્યું તો કહું કે ત્યારે આ જગ્ગા ડાકુ એના 2-3 ભાગ હતા, અને પીળા રૂમાલની ગાંઠ એના 2-4 ભાગ હતા, બરાબર છે. તો એ આવતું પુસ્તક અમને, મારે વાંચવું હોય, મારા આઈને વાંચવું હોય ને ભાવને વાંચવું હોય, પેલા લો નાના છોકરાને એટલું ને બે જણને, પણ સુઈ જા એમ કરે. પછી જોઈએ તો રસોડામાં એ બે જણા એક એક કંઈ ભાગ કે એવું કંઈ બીજું કંઈ લઈને બેઠા હોય ને લોકો વાંચતા હોય. કારણું બંધ હોય કે અમે અમને વાંચવા ના મળે ને એટલે દિવસે તો અમે સ્કૂલે જઈએ તો અમે ક્યારે વાંચીએ. તો આવું મરાઠી આવ્યું આ તે બધું. આની સાથે સંકળાયેલી વાત કરું તો 1945-46 વડોદરાથી ગોકુલદાસ રાયચુરાનું શારદા માસિક નીકળ્યું, એમાં મારા બાપુજી લખતા. અચ્છા, હા, એ શું કરે મરાઠી લેખકો કવિઓના એ પરિચય આપે બધાના. અને મેં જે આ પછી આગળથી હાસ્યલેખો લખ્યા ને એ એમનામાં બી હતું, રાઈસ પ્લેટ એના ઉપર કંઈક લખ્યું હોય એવી રીતે. એટલે એમને બહુ જ હતું કે તું, મેં કહ્યું ને મારે જર્નાલિસ્ટ થવું તું, પત્રકાર કે એવું કંઈ, એટલે એમણે મને પ્રોત્સાહન આપેલું કે હા તું થા. પછી એ તો ગવર્મેન્ટની નોકરીમાં આવી, કારણ કે બીજા બધા વડીલોએ કહ્યું કે તારે કે એવું લેખક બેખક નહીં થવાનું, એ સાઈડમાં કરજે, કમાવાનું શું. એટલે પછી એમને આમાં લઈ દે, બાકી પહેલા આવી રીતે લખતા. એટલે પણ ભાવને આ વાંચવાનું ગોઠવી લે, પણ બાનો વારો ક્યારે આવે? હા, એ પછી અમે ગમે તે કરીને પણ કેવું છે જમતા વાંચવાનું. હું કાલે જ મારી એક બહેનપણીને કહેતી હતી, આજે પણ મારે સૌથી ભાવે બટાકા પૌવા. એટલે એમાં જે અમારા મરાઠીઓના છે ને બટાકા પૌવા ઓછું કાંદે પોહે, કાંદે પોહે, એટલે અમે બટેકા ઓછા, લીલી લાલ ડુંગળી અથવા લીલી ડુંગળી જોઈએ એ અમારે બહુ. જોવા દીકરી જોવા આવે ને તો પણ સીધું કાંદે પોહેની પ્લેટ લઈને એની જવાની. હા, તો કાલે મારી બહેનપણી કોઈને કહેતી હતી કે મને એવું સારું પુસ્તક આવે તો બટેકા પૌવા જોઈએ જ, અને પૌવા બનાવેલા હોય તો એક પુસ્તક બાજુ રાખેલું જ હોય કે અત્યારે આ સમીપે વાંચવાનું છે કે એતદ વાંચવાનું છે કે પરબ વાંચવાનું છે, પણ પૌવા જોઈએ. તો હું જમતી વખતે વાંચું. અચ્છા, હા, અને જીવ અજંપ્યો હતપતિઓ, એટલે કોઈ દિવસ બપોરે સુઈ જાય, મારી નાની બહેન છે ને સરસ દાળ ભાત જમીન સુઈ જાય, પણ હું કોઈ દિવસ સુવું નહીં. એટલે એ વાંચ્યા જ કરવાનું. વાંચવા પરથી બીજું કહું, એકવાર મારા કાકા સાથે, મારા કાકા રેલવેમાં હતા એટલે મારા બાપ આઈએ મને મોકલી મારા મામાને ત્યાં અમદાવાદ, અને કંઈ
બે આના કે એક આના કે કંઈ આપેલું યાદ નથી, રસ્તામાં તારે કંઈ ખાવું હોય તો. પણ મેં ચંપક લીધું, અચ્છા નીચે ઉતરી ચંપક ખાવાનું ભલે વાંચવું, ખાવું નથી કશું, પણ એ વાંચવું છે. અને પેલા ભૂસા ભજીયા આવતા ને પહેલા, હું સુરતી એટલે પેલા છાપાના કાગળમાં જ હોય, એટલે પછી એ તેલ લાગેલું હોય, બીજા બધા ખાવા મળે પણ મને એ પેલું આ લોકો ખાઈ લે તો હું વાંચું. એટલું બધું ગાંઠ પણ વાંચવાનું, ખૂબ ગાંઠ. અને પણ ભાવે પણ જોઈએ એટલા બધું પુસ્તકો વાંચતા ને લાવી આપું. લાઇબ્રેરી કેટલી બધી બંધાવેલી, જેટલી હોય એટલી લાઇબ્રેરીમાં સભ્ય થઈ જવાનું. હા, બધી લાઇબ્રેરીમાં સભ્ય વાંચો, કશો વાંધો નહીં. અને ભલે બીજું કંઈ ઓછું, બે એક બે ફ્રોક આપણે બધા વધારે નાખીએ તો ચાલશે, પણ બધા સામયિકો એ લોકોના માટે પણ આવે અને અમારા બાળકોના ગુજરાતી મરાઠી પણ આવે. અને આજે પણ મારે મરાઠી સામયિકો પણ આવે અને ગુજરાતી તો બધા જ, આપણે આજીવન લવાજમ ભરેલું હોય એટલે એ તત્પરમને બધા જ આવે. પણ ભણવાનું વાંચવાનું પણ ગમે એટલું કે ના? ગમે ગમે. ભણવામાં પણ કેવું છે, ગણિત નહોતું ગમતું. નહીં, બિલકુલ નહીં. ગણિત ના ગમે, વિજ્ઞાન ના ગમે, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી એ બધું બહુ ગમે. અને કેવું ચોપડીઓ આવે ને એ પહેલા જ, પેલું આપણને બધાને એવું હશે ખબર છે, ચોપડી સુગંધ લેવાની, નવી ચોપડી આવે એટલે. પછી કોઈક વાર એકાદી નવી ચોપડી આવે, બાકી તો સેકન્ડ હેન્ડ જ લાવો બધી. પણ પછી હું આવીને કહું, એક નવી ચોપડી સુગંધ માટે એક લાવી આપો ને, એક નવી લાવી આપો ને. ત્યારે એવું થતું કે બહુ નાની, હું મારા છોકરાઓને બધી જ નવી કોરી ચોપડી લાવી દઈશ. અને મારી ગ્રેન્ડ ડોટર, દીકરીની દીકરી મારી પાસે રહેતી ને, એના પુસ્તકો લાવું. પછી પેલા સરસ પૂઠા ચડાવીએ ને ખાકી કલરના, આપણે ઉપર પેલું સ્ટીકર લગાવીને નામ. પણ હું એને કહું, પહેલાં સુગંધ લે, તું સુગંધ લે, તું આની સુગંધ લે પહેલાં, તેની સુગંધ લેતા શીખવાડે. એ અત્યારે અમેરિકામાં છે ને, કે હું મારી બંને દીકરીઓને કહું કે સ્મેલ ઇટ, સ્મેલ ઇટ, પહેલાં એની સુગંધ લો તમે, કે પુસ્તકોની સુગંધ એમ, કે ગણિત ને વિજ્ઞાન માં 100 માંથી 100 આવે, મારા ના આવે એટલે કેટલા, 60-70-75 એવા. પણ પેલું આપણને કેવું હોય કે 98 આવ્યા પણ 2 ક્યાં ગયા એનું હોય ને. અને ઘરે પણ પેલા લોકો અસંતોષી એ બાબતમાં, કે 2 ક્યાં ગયા, 98 જ કેમ, એમ મારે બી આ જેવું. પણ છે ને, આપણને તો ખબર છે કે આપણે લખવા બેસીએ ને પછી લેખ જાય ને, પછી ઘણા કે હું મારું પિક્ચર નથી જોતી કોઈ દિવસ, હું મારું ગાયેલું ગીત સાંભળતી નથી, એમ હું પણ કોઈ દિવસ મારા ફરીથી વાંચું નહીં. કારણ કે એમ થયા ના કરતા મેં કેટલું સારું લખ્યું હતું, આપણને દર વખતે એવું થાય. આને માટે બોરિસ અગર સાહેબે દિલાવરસિંહજી જાડેજા સાહેબનું એક વાક્ય કહેલું, કે આજે આપણને અસંતોષ રહે છે ને, આમ તો અસંતોષ એ નેગેટિવ છે, નકારાત્મક, પણ આ છે ને, આ ડિવાઇન ડિસેટિસ્ફેક્શન છે. હા, ડિવાઇન ડિસેટિસ્ફેક્શન છે, જે ઘરના એ પહેલેથી આપણને આવ્યું, 2 માર્ક ક્યાં ગયા, 2 માર્ક ક્યાં ગયા. એટલે અહીંયા બધામાં આપણને એવું થાય. હું કાલે જ કોકનું સાંભળતી હતી, બહુ સારી ગાનારી, હા, અલકા યાજ્ઞિક, એનો અમારે મહારાષ્ટ્રમાં પુણે સહ્યાદ્રી પરથી એનો બહુ જૂના 2015ના ઇન્ટરવ્યુઝ હતા, એવું જોતી હતી. તેણે કહ્યું, મારું સાંભળેલું ગીત કોઈ દિવસ સાંભળ્યું નહીં, મને એમ થાય કે કેમ મેં આવું ગાયું, હજુ એનાથી સારું હું ગાઈ શકત, હજુ હું આમ કરી શકત. એટલે એ ડિવાઇન ડિસેટિસ્ફેક્શન મને જાડેજા સાહેબનું બોરિસ અગરવાલની સાચી વાત કહી ને, એ આપણો દૈવી અસંતોષ છે. એટલે અને એ જ આપણને આગળ લઈ જાય છે, એ અસંતોષ આવકાર્ય છે, આવકાર્ય છે. હા, પહેલો આપણને આ 2 પૈસા ઓછા મળ્યા કે 2 ગુલાબજાંબુ ઓછા મળ્યા એ દૈવી નથી, એ આવકાર્ય નથી, પણ આ આવકાર્ય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે શાસ્ત્રોનો કંઈ અભ્યાસ કરતા હોય ને વચ્ચેથી ઉઠવું પડે, તો પણ આવું ડિસેટિસ્ફેક્શન થાય કે ન મજા આવી એમ. હા, ખરેખર મજા આવવા જે વાંચવામાં એનગ્રોસ થઈ ગયા હોઈએ અને સડનલી કોઈ ડિસ્ટર્બ કરે કે ફોન વાગે. એટલે મારે કેવું છે, જો હું વાત કરું, હાજી, કે કોઈ પણ પુસ્તક સરસ નાનપણથી વાંચવું હોય ને,
એમાં ખાસ તો નાના હતા ત્યારે તો આપણે કંઈ ચિંતા નહીં, આઈ બોલાવે ના બોલાવે ગમે આપણે જવાનું નહીં, જવાબ આપવાને વાંચે જ કરો. પણ મોટા થયા પછી રસોડામાં આવ્યા, ઘરમાં બધી જવાની તો બધાનું પરવારીને હવે આ એક કલાક દોઢ બે કલાક આપણને કોઈ બોલાવે એવું નથી, એ જ વખતે વાંચવાનું, એ જ વખતે વાંચવાનું. હવે અત્યારે કેવું કે અમારે મારા અમુક સાધનાને હવે તો વાંધો જ નહીં, પણ તો આની સાથે હું સંકળાયેલી છું યુનિવર્સિટી સાથે એટલે બહુ જ ફોન ને હવે. પણ મારે કોઈ પણ કામ કરવા બેસવું છે તો હવે કોઈ જ નથી ઘરમાં, આ છે તે છે, હા તો હવે હું આ કામ શાંતિથી કરી શકીશ. પણ તમે કહો છો એવું થઈ જાય છે અને છે ને આમ શું કહેવાય એને આમ ખીચ ખીચ થયા કરે, ચીડચીડ થાય કે કેમ આવું થયું કેમ આવું થયું એવું થાય આપણને. એટલે આઉટ ઓફ અવર કંટ્રોલ ફેક્ટર છે, એવું વેરિયેબલ છે કે વિચ ઇઝ આઉટ ઓફ અવર કંટ્રોલ, જેને આપણા ઉપર આધારિત નથી. બા આપ બીએ અને એમએ કર્યું, એ કોલેજ કાળ એ સ્કૂલ કરતાં તો જુદો હોય કે જ્યારે આપણી ઉંમર પણ કોલેજ કાળ જેવી હોય, એ સમય કેવો વીત્યો અને એ સમયમાં આ જ પ્રકારના આઈ જે ભાવ અને આઈનું કામ કરતા હોય કે એના વતી ઇન્ટરવ્યુ આપી આવતા હોય એવું જ હતું કે ના એમાં કોઈ યુ ફાઉન્ડ સમ ડિફરન્ટ ઇન ઇટ? ખુદા હું મોટી તો હતી જ ચોક્કસ. આઈ છેક સુધી જોબ કરતા હતા એટલે 60 ના થયા ત્યાં સુધી, અને કોલેજમાં મને કે અત્યારે થોડી વાર પહેલાં કંઈ યાદ આવ્યું હતું પણ હું યાદ આવશે એટલે આપને કહીશ કે હા, નવસારી પ્રી આર્ટ્સમાં હું ગાર્ડા કોલેજમાં 11મું હતું ત્યારે, 10મું 12મું નતું 11મું, એટલે 11માં સુધી તો સ્કૂલનો યુનિફોર્મ પહેરતી. પછી ભાવ તો બહાર રહેતા બીજે, પણ મને આવે રજામાં તો કે હવે તાઈ તમારે સાડી પહેરવાની કહે છે. હા ના સાડી નહીં, ચણિયા ચોળી પહેરવાના, પહેલાં જે સાઉથના અમારા હોય ને એવી રીતના ચણિયા ચોળી પહેરવાના, અને હવે કોલેજમાં ચણિયા ચોળી પહેરીને જવાનું કહે છે. કે હવે નવસારી જેવા ગુજરાતના ગામમાં કોઈ જ દીકરી આવી સ્કૂલમાં કોલેજમાં ચણિયા ચોળી પહેરીને જાય નહીં. એટલે મેં એવું કહ્યું મારા આઈને કે આઈ આ તો બધા મને જોયા કરશે કંઈ વિચિત્ર નજરે પ્રાણીની નજરે. એટલે ભાઉને પૂછો કે હું સાડી પહેરું તો કે સારું, તો હું 15.5 વર્ષે 11મું થયેલી બરાબર કોલેજમાં આવી ત્યારે, તો હું ત્યારથી સાડી પહેરું છું આજ સુધી. ઓહો હા, ત્યારથી સાડી જ મારે બસ. અને આજે તમને આ સાડીની વાત કરું ત્યારની કોલેજ લાઈફની, કે આજે શું છે સાડીમાં બધા બહુ ઓછું જોવા મળે, એટલે હું જ્યારે જાઉં સાડી કે મારા બ્લાઉઝ પણ એક મારી સિગ્નેચર હોય છે ટિપિકલ મરાઠી સ્ટાઈલના ને એવું, તો જ્યાં જાઉં ત્યાં બેંકમાં જાઉં કે કોઈ ઓફિસમાં જાઉં કે પાસપોર્ટ ઓફિસમાં, પણ ત્યાં જો બહેનો કોઈ હોય ને તો એ કહે છે તમારી સાડી બહુ સરસ છે, તમારો બ્લાઉઝ તો, કારણ કે એ લોકોને આજકાલ સાડી ને આવું બ્લાઉઝ જોવા જ નથી મળતું, એટલે પછી એ લોકો કે એટલે ત્યારથી બસ મને કહેલું કે તમારે સાડી પહેરવાની. પછી 11માં 10માં પછી ગમી જ ગયું ને? હા પછી ગમી ગયું, પછી કોઈ દિવસ મને પંજાબી ડ્રેસ પહેરવાની કે કંઈ જ, આજે પણ નહીં, આજે પણ બધા મારી ઉંમરના બધા જ પહેરે છે કેટલા, પણ આજે પણ નહીં મને જરા પણ નહીં, મારે મને સાડી જ બહુ ગમે, ખૂબ જ ગમે, અતિશય ગમે. અને અત્યારે તમે માનશો કોરોનામાં મેં એક નાનકડી કંઈ 2 લીટીની કવિતા કરી હતી ભૂલી ગઈ હવે, પણ હું જ્યારે મારા કબાટો ખોલું છું અને મને એટલો બધો વૈરાગ્ય આવી જાય છે કે ક્યારે આ બધું પહેરવાનું, હવે ગયું બધું એમ, હવે એ બધું ગયું એમ. તો એ રીતે તો બીજું 8મા ધોરણથી મને વક્તૃત્વનો બહુ શોખ હતો, એને મારી વક્તૃત્વ કલા 8મા ધોરણથી વિકસી, 8, 9, 10, 11 ત્યારે હું આંતરશાળાકીય વક્તૃત્વ સ્પર્ધામાં પણ હું બહુ આગળ આવતી. એવી રીતે કોલેજમાં પણ છેક મારે બીએ એમએ સુધી હું વક્તૃત્વમાં છેક સુધી કોલેજની ટ્રોફી શિલ્ડ લાવી આપતી. આ વક્તૃત્વ હોય, અને બીજું એક બધા બેસીને ગ્રુપ ડિસ્કશન સમૂહ પરિસંવાદ, એટલે એક વિષય આપેલો હોય અને એના પર આપણે એ કરવાનું. પછી આગળ જતા કવિ ના થઈ શકે પણ ત્યારે એક પાદ પૂરતી એવું આવતું, બરાબર છે ને, એક પંક્તિ આપી હોય પછી એના પરથી આપણે કવિતા કરવાની, એટલે એના પરથી હું કરતી. ક્યારેક ના આવડી હોય તો ચિનુભાઈ સાહેબ ને પૂછું કે સાહેબ આ એક ચરણ બેસતું નથી, પણ કઈ છંદ બંધ એવું નહીં, હા પણ એ પાછો છંદ નો બીજો અર્થ મરાઠીમાં શોખ થાય. અચ્છા, એટલે ભલે છંદ આવડે નહીં પણ એ છંદ મારો હતો મરાઠીમાં. તમે એવું કહો ને કે તમારા શોખ કયા, તો તુમચે છંદ કોણ તે,
એટલે જ્યારે દીકરીને જોવા આવે ને ત્યારે પેલું મૂર્તિઓ પૂછે, અચ્છા કોણ તે છંદ આહે, એટલે કયા શોખ છે તમારા, અચ્છા એટલે આમ પેલું છંદનું બંધારણ આવડે નહીં પણ છંદ હતો કે હું કઈ આવી રીતે. હું અત્યાર શ્રી હર્ષદભાઈ ત્રિવેદી ને બધાને કહું કે તમે લોકો તો ભગવાનનો વરદ હસ્ત પામેલા બધા છો, મેં કહું કે આ ધરતી પર આવેલા, કારણ કે કવિ થવું એ બહુ મોટી વાત છે. અમને તો કઈ પ્રાસ બાસ બેસાડવા જાય તો ભાવ જતો રે, એવું તો એવી બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. એટલે 15 વર્ષથી જે સાડી પહેરી એ અત્યાર સુધી અરુણાબા સાડી સાથે છે, પણ સાડી પહેરે એટલે નાની છોકરીને પોતાની જાતને નારી જેવું અનુભવ થવા લાગે, કારણ કે પહેરવેશની અસર આપણા ઉપર થતી હોય છે. જેમ યુરોપિયન કન્ટ્રીઝના લોકો કહે છે કે તમે સૂટ બૂટ પહેરો તો જ તમને અમુક એટિકેટથી રહેવાની મજા આવે, એવી કઈ અસર થઈ? એમ એ પૂરું કર્યું ત્યાં સુધીમાં તો આપ પૂર્ણ નારીશ્વર થયા હશો. તો ત્યારે કેવું હતું પણ ભદ્રાયુભાઈ, હું એકલી જ નહીં કોલેજમાં, એટલે મારાથી ઘણી મોટી દીકરી હતી ઉંમરની, 2-4 વર્ષ મોટી, પણ બધા સાડી પહેરતા હતા. હા, મારી સાથે જે મારી ખાસ બહેનપણી અત્યારે અમેરિકા છે, બીજી 2 બહેનપણીઓ, એ લોકો થોડા મારાથી 2-4 વર્ષ મોટા હતા, પણ બધા સાડી પહેરે. એની મોટી બહેન આજે કહું કે જેને ઇન્ટરવ્યૂ આપવા હું ગઈ હતી તો એ પણ સાડી પહેરે, SNDT કરવેમાં હતા. પણ ઘરોમાં એવું હતું, ગુજરાતી ફેમિલી બધા એ લોકો, પણ એ લોકો પણ બધા સાડી પહેરતા, એટલે કંઈ એવું કંઈ લાગેલું નહીં કંઈ ખાસ કે શું છે. ના, સાડી પહેરતા તો એ તોફાન મસ્તી ચાલતું બધું જ, એ સાડી આમ ખોશી ને પછી તું ઝાડ પર ચડી જવું, સંતા કુકડી રમવી, એ બધું તો ખરું જ એમ, પણ એટલે કેવું હતું કે એ બધાની એક અંદરથી બહુ ઝંખના રહે, કારણ કે પેલી મોટી હતી ને, મોટી થયું રમાય, મોટી થયું પછી આજુબાજુ કોઈ મોટી તરીકે જાણનારા ના હોય ને તો આ બધું કરી લેવાનું. યસ યસ, એટલે એમએ સુધી કેવું કે સંઘર્ષો કેવું કરશું જ નહીં કંઈ કોઈ જાત. એક જ મને રંજ જે રહ્યો આજે સુધી પણ કે કંઈ હું ઇંગ્લિશ સારું ભણી ના શકી, એટલે ઇંગ્લિશ લિટરેચર પછી એના બધા ગુજરાતી અનુવાદ પુષ્કળ બધા વાંચ્યા, બધા બધા, પણ એક રહે એટલે મેં ના કહ્યું 2 ભાષા મારે. અને બહુ જ મને આજે થાય ભદ્રાયુભાઈ કે હું ગુજરાતીનું કેટલું બધું આપણું છે સરસ સાહિત્ય, એ અંગ્રેજીમાં ગયું નથી, એથી એ વિશ્વ કક્ષાએ નથી. આજે તુકારામ, આજે ફક્ત વિશ્વ સાહિત્યમાં જે એનું ઇંગ્લિશ કંઈ નામ છે, શું નામ છે, એમાં 2 જણા આપણે ત્યાંથી ગયા છે, તુકારામ ને મીરા, 2 જણા ગયા છે. મીરાને રાજસ્થાનમાંથી 1 જણ લઈ ગયું અને તુકારામને દિલીપ ચિત્રે લઈ ગયા. આપણે નરસિંહ મહેતાને નથી લઈ ગયું કોઈને, એટલે નથી, ભારતમાંથી 2 જણા છે, ફક્ત 2 જણા. હા, એ મને નામ યાદ હતું, વર્લ્ડ કંઈ લિટરેચર ફલાણું, એમાં 2 જણનો સમાવેશ છે. આપણે ત્યારે મને એવું થાય કે મારું ઇંગ્લિશ સારું હોય તો હું બીજા પણ 1-2 જણને ભેગા કરી પણ હું આને લઈ જઉં ત્યાં. અને અમારા મહારાષ્ટ્રવાળા તો છે ને, આપણે ગુજરાતીઓની બહુ ઉડાવે, એટલે એમાં એમ કે ભૂલો પોતે કહેતા બધા જ કે ગુજરાતીઓને એક જ બુકની ખબર હોય અને એ પાસબુક, ચેકબુક પણ નહીં, કારણ કે ચેક ફાડવાનો જ નહીં કે છે. પણ જ્યારે હું ગઈ ને ત્યારે સુનીતાબાઈએ કહ્યું કે આજે પુલો હોત ને તો એમની માન્યતા ખોટી પડત કે છે, તને જોઈને એમની માન્યતા ખોટી પડત એમ કહે કે એકલી પાસબુક ને નહીં એને. અને બીજું, મારી બધી બહેનપણીઓને બધા, હું તો બહાર નીકળું નહીં લગ્ન પછી તો બિલકુલ જ નહીં, એટલે આ મસાપો જેમ આપણી ગુસાપો છે ને, મસાપો ને બધાના અધિવેશનોને એમાં જાય, તો બરોડામાંથી મરાઠી કોઈ મારી બહેનપણ એટલે નાની બહેન જેવી છોકરીઓ ગઈ હોય ને તો આવીને કે તમારા ગુજરાતમાં લખે છે ખરા? અચ્છા. હા, પણ આપણા ગુજરાતમાંથી ત્યાં ગયો જ નથી. અને ત્યારે મને બહુ પોતાને અફસોસ થાય ને, આમ એમ પણ થાય કે હું નથી લઈ જઈ શકતી, કેટલું બધું છે આ જુઓ. પછી હું શું કરું, જે લોકો મરાઠી સારું લખતા હોય ને એ લોકોને હું પૂરું પાડું. અચ્છા. હવે જો અત્યારે આપણે, મને લાગે કેટલા વર્ષ થયા, 75-60 પૂરા થયા મહારાષ્ટ્ર ને ગુજરાતને 60 પૂરા થયા હે ને 2020માં. જો આપણે ત્યાં નથી પણ ત્યાં 60 પૂરા થવાના, 60મું બેઠું ને 2019માં, ત્યારથી ત્યાં શરૂ થઈ ગયું છે ગુજરાત મહારાષ્ટ્રનું. હા, લેખોમાં, દિવાળી અંકોમાં,
એટલે કેટલા બધાને એમ કે તમે કંઈ લઈ આવો, મને કેટલાએ કહ્યું, એટલે પછી હું લખી આપું તો એનો કોઈ ગુજરાતી અને મરાઠી અનુવાદ એ લોકો કરે, કરે, અથવા જે કરતા હોય એમને હું પૂરું પાડું કે આટલી આટલી મરાઠી આટલી આટલી વાર્તાઓ છે, આ લેખકો છે, આટલા કવિઓ છે, એ બધું હું પૂરું પાડું. આ બધું લેખન કાર્ય તો પછીના વર્ષોમાં થયું કે એ વખતે એમએ થયા હતા એ વખતે? ના ના, એ વખતે હું લખી કરી, પણ કેવું ગુજરાત સમાચારની પેલી વિનોદીની નીલકંઠવાળી, વિનોદી બેનવાળી એક દર મંગળવારે કોલમ આવતી, બહુ સરસ આવતી, ગ્રહગંગા ને નારી તું નારાયણ કેવું કઈ આવતું, ગ્રહગંગા ને તીરે તો અખંડાનંદમાં આવતું, તો એ બધામાં હું લખતી. પછી એ બધી ગુજરાત સમાચાર સ્ત્રી શ્રી એ બધી અને સ્ત્રીઓની આવૃત્તિ એમાં લખતી, અખંડાનંદમાં લખતી. અને મારો ભાઈ નાનો હતો ને 7 વર્ષ નાનો, અમને બધાને નવનીત સમર્પણનું બહુ આમ ક્રેડિટ, મને કે તાઈ તું નવનીત સમર્પણમાં લખે ને તો સાચી કે છે, તું એમાં લખે ને તો સાચી કે છે, કે આ તો બધું લેખક બેફક કઈ નહીં, તું એમાં લખે ને તો તું સાચી કે છે, અને એ પણ શક્ય બને. હા, એ પણ શક્ય પછી બન્યું. એટલે આ બધી વાત પણ લખવાનું પછી લગ્ન પછી તો 20 વર્ષ બંધ રહ્યું. આપે એમએ કરી લીધું? હા, એમએ કર્યું, પછી મેં એમએ કર્યા, પછી બીએડ પણ એમાં, એની પણ હું વાત કરું, મેં ગુજરાતીમાં થઈ બીએ ને એમએ. ગામમાં નોકરી મળે જ નહીં, ક્યાંક બાલાસિનોર મળે છે, ક્યાંક મહેસાણા મળે છે, હવે ત્યાં બધે જવાનું, એટલે પછી બધા કે બીએડ કરી નાખો, એટલે બીએડ કરી નાખ્યું. પણ બીએડ કર્યું અને તરત જ મને સુરત કોલેજમાં નોકરી મળી. બીએડ ક્યાં, સુરત કર્યું? ના, બીએડ ડભોઈ કર્યું. મારા બાપુજી બધા ફરતા હતા એટલે ડભોઈ હતા, એટલે બીએડ ડભોઈ કર્યું. પછી હજુ તો એ એમએની બીએડની ડિગ્રી તો મારી પછી આમાં જ રહી, શોકેસમાં જ, પણ કામ લાગે ભણાવવામાં. એક જ બીએડ કોલેજ ત્યારે હતી? હા હા, ત્યાં એક જ હતી. આપણે ત્યારે બરોડાના લેલે સાહેબ હતા, અને એક બરોડાના અંજનીબેન મહેતા, પછી જે ઘણો વખત, પણ હા એ ઘરે આવ્યા, પણ પહેલા મારો ઇન્ટરવ્યુ લેલે સાહેબે લીધેલો. હા, એમણે લીધેલો હતો. એટલે બીએડ થઈ અને એ બાજુએ રહ્યું, ને મને એમએના બેઝ ઉપર સુરત નોકરી મળી. પણ એ મારા બાપુજી એટલે હા પાડી ભાવે કે સુરત મારું મોસાળ, મારા નાની માં નાનાજી બધા સુરત રહે. મામા સુરત ની કઈ કોલેજ માં નોકરી મળી? સુરત વાડિયા વિમેન્સ કોલેજ, એટલે એમડી એમટીબી ની બરાબર સામે 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 હતી વાડિયા વિમેન્સ, એમાં મને મળી. અને મારા નાની માં નાના બાપુ, પછી મારા મામા બધા ત્યાં રહેતા, એટલે એમ કે હવે, કારણ કે ઉંમર મારી ત્યારે 21 વર્ષની હતી, 21 કે 22 ચલો, બીએડ કરેલું એટલે 22, એટલે એને બીજે બધે મોકલવી, એના કરતા અહીંયા સારું કે આ લોકો બધા ધ્યાન આપશે એ રીતે. એટલે પછી ત્યાં ગુજરાતી વિષય હું ભણાવતી, મતલબ 8-1 વર્ષ મેં ત્યાં નોકરી કરી. પછી એ દરમિયાન મારું અખંડાનંદ ને નવનીતમાં, નવનીતમાં બહુ ઓછા પાય, પણ અખંડાનંદ, જનકલ્યાણ એ બધામાં ખાસું કોલેજ દરમિયાન ખાસું લખાવાનું બધું શરૂ થઈ ગયું હતું. ત્યારે પુસ્તકો કે એવું કંઈ નહોતા થયા ત્યારે કંઈ, પણ આ બધું થઈ ગયું. પણ એ 8 વર્ષ દરમિયાન ભાવ અને આઈએ કહ્યું નહીં કે આપણે લગ્ન કરીને જીવન પણ થઈ? હા હા, એમાં એ બતાવતા બધા, બધા બધું મુરતે આવે, કાંદે પોહે હોય, બધું હોય, કાંદે પોહે લઈને જવાનું, પછી એમ કઈ કે અમારા મરાઠીઓને એટલે ગીત ગાવાનું જ હોય પહેલા, એટલે મને એટલા માટે થોડું સંગીત શીખવાડેલું મારા આઈ પોતે, એટલે મુરત જોવા આવે ત્યારે ગીત ગાવાનું હોય. અચ્છા. હા, એટલે એને ગીત ગાતા કેવું આવડે, કારણ કે સંગીત ની નાટક તો અમારા પ્રાણ મરાઠીઓના. અને મારા આઈ પોતે 7 પરીક્ષા આપેલી, આઈએ હા સંગીતની સાથે 7 પરીક્ષા આપેલી. અમે બંને કાનસે, હું મારી બેન કઈ, અમે બંને એની બહુ ઈચ્છા હતી. અમે નાનપણમાં ઘરમાં ગાવાનું ને એવું તો બનતું? હા એ બને, એટલે કેવું છે મારા મામાઓ ને મોટા મામા ને બધાને હતું, એટલે કોઈ આવે ને તો કોઈ, ધારો કે એક જણ ગાતું હોય તો એક જણ તબલા બગાડે ને એક જણ હાર્મોનિયમ બગાડે, એટલે જમ્યા પછી આ જ હોય પાન ખાતા ખાતા. હા, પછી બધાને જરા ઊંઘાવવા માટે તો સુઈ જાય, કારણ કે સુતા પછી ના બેઠક થાય, એ જમ્યા પછી તરત જ બેઠક થાય, એટલે આઈને એ લોકો પણ જલ્દી જલ્દી રસોઈ પરવારીને આવે. પછી ધારો કે ઘરમાંનું કોઈ મહેમાન આવ્યા હોય, એ ગાનારા હોય તો એક તબલા લઈને બેસે ને એક આ લઈને બેસે, એવી રીતનું રહેતું. એટલે મારા આઈએ મને 4-5 ગીતો તૈયાર કરાવડાવેલા, એટલે કે કોઈ જોવા આવે તો આ 3-4-5 ગીત માંથી એક ગાવાનું કે છે. એટલે હવે ગીતો ગાયા, કાંદે પોવાની સાથે, હા કાંદે પોવા આપ્યા અને ગાયા. પછી કઈ પેલું
ટેબલ ક્લોથ અંકોડીથી કરેલા હોય એ શીખવાડેલા, તો પછી એમ કે આણે અરુણાએ બનાવ્યું, એટલે એ બધું બહુ ચાલ્યું. પણ એમાં મારો જન્મ દિવાળીના દિવસે, દિવાળી એટલે અમાસ, અમારા મોઢા પરથી દેખાય તમને પૂરી અમાસ, એટલે એ અમાસના લીધે એવું થતું કે મોટે ભાગે ત્યાંથી ઘણી વાર હાઈટ પણ ઓછી એટલે ના આવે, અને ઘણી જગ્યાએ હા આવે તો મારો પેલો સાહિત્યનો જીવ, કલાનો જીવ, એટલે પછી મને એવું થાય કે આ જગ્યા નથી બરાબર. મારા કોઈ ઊંચા ધોરણો નહોતા, પણ એવું બરાબર, એટલે મારા ભાવ બહુ જ સારા કે ના ના સાચી વાત છે, આ જગ્યાએ ના જઈ શકે. એમ કરતાં કરતાં 8 વર્ષ એટલે લગભગ 29મું ગણાય, 21 થી 8 બરાબર ને, એટલે 29માં આવી ત્યાં સુધી કંઈ પછી આવું થયું કર્યું નહીં, અને પછી આખું મોટું પર્વ શરૂ થયું. વાડિયા કોલેજમાં જ હતી ત્યારે, એટલે એમાં એવું કે એના પહેલાં અમે ડભોઈ હતા મારા બાપુજી, મેં ના કહ્યું ડભોઈ કોલેજમાં મેં બીએડ કર્યું, એટલે બાપુજી ડભોઈમાં હતા ત્યારે હું બીએડ કોલેજમાં, અને સાયન્સ કોલેજમાં એક દીકરી મંજુ જાડેજા, એટલે ખબર પડી કે આના પપ્પા છે અહીંયા કંઈ ઇન્સ્પેક્ટર કે એવું કંઈક છે, અને મારી નાની બેન ભણે બરોડા એમએસ યુનિવર્સિટીમાં, એ વેકેશનમાં આવે ત્યારે એને પેલી મંજુ ફ્રેન્ડ્સ, એટલે મંજુ અમારે ઘરે આવી જાય, અને એના પરથી ખબર કે એના પપ્પા મોટા છે. પછી કોલેજમાંથી અમે સાથે આવતા હઈએ, તો હું પણ બીએડ કોલેજમાંથી ચાલતા બધા ચાલતું જ, કંઈ નાના ગામમાં તો બસ રિક્ષા કંઈ હોય જ નહીં, એ પણ આવતી હોય, એટલે મારી બહેનની બહેનપણી એ રીતની, એટલી ઓળખાણ બાકી કંઈ. અહીંયા એક બહુ મોટી સરસ વાત કરું તમને કે મારી સુરત બદલી થઈ, એ પહેલાં જાડેજા સાહેબની પણ સુરત બદલી થઈ, એમની મારા પહેલા બદલી થઈ, અને મારી બદલી નથી, મને નોકરી મળી, નોકરી મળી, એમની બદલી થઈને મને વાડિયા કોલેજમાં નોકરી મળી. તો મારા ભાઉએ જાડેજા સાહેબને કહ્યું કે આના માટે કોઈ સારો મુહૂર્ત તમારા પોલીસ ખાતામાં હોય ને તો તમે જોજો. અચ્છા, હા, આના માટે કોઈ પોલીસ ખાતામાં આને લાયક તમે જોજો, એને બહુ સુંવાળી છે અને એને સાહિત્ય કલાનું છે, એટલે એવો કોઈ હોય પોલીસ ખાતામાં હોય છતાં એવો કોઈ હોય તો તમે જોજો, કહે છે. સારું. એ સમય દરમિયાન મંજુના બા એટલે સાહેબના પહેલા પત્ની બોન કેન્સરમાં ગુજરી ગયા. અચ્છા, હા, એટલે ત્યાં અમે નજીક જ હતા, એ પોલીસ ક્વાર્ટર્સમાં રહેતા અને સામેની બાજુ હું વાડિયા કોલેજમાં રહેતી, એટલે મંજુ પણ બહુ આવતી, મંજુના બા પણ બહુ આવતા મારે ત્યાં. હું માંદી સાજી હોઉં તો મારું ધ્યાન રાખે કે આ ડભોઈની દીકરી છે, માંદી સાજી છે, એનું ધ્યાન રાખવાનું, આ છે તે છે. પણ એ ગુજરી ગયા, બરાબર છે. પછી એકવાર હું ને મારા બીજા બેન પણ એ કોલેજમાં પ્રોફેસર જ હતા, અમે બંને જણા એમને કંઈ મળવા ગયા આવીશું મંજુને, ત્યારે એ પણ હતા. પણ કેવું, અમે બને ત્યાં સુધી મંજુને ત્યાં એવા ટાઈમે જઈએ કે એના પપ્પા ઘરે ના હોય, એટલે એટલો બધો સંકોચ પુરુષ વર્ગથી, એટલો બધો સંકોચ કે આપણે એ ટાઈમે જોઈએ કે અત્યારે સાહેબ નહીં હોય તો આપણે ત્યારે જઈએ, કારણ કે એ વાતાવરણ જ એવું હતું. ભલે આપણી કોલેજમાં પ્રોફેસરો હોય પણ એમની સાથે ખપ પૂરતી જ વાત, આમ બેઠા ને ભજીયા ખાધા ને એવું બધું નહીં, આમ બહુ જરૂરી હોય એટલી જ વાત. તો અમે એકવાર ગયા ત્યારે એ હતા ઘરે, અને બા ગુજરી ગયેલા હતા. એમણે અમને બંનેને શું કહ્યું, મારા બાપુજીએ કહ્યું એનાથી ઊંધું, મારે ફરીથી લગ્ન કરવા છે પણ મારી જ ઉંમરની આસપાસના હોય, મોટી ઉંમરના હોય, ત્યક્તા હોય, વિધવા હોય અથવા અપરિણીતા રહ્યા હોય એ તમે જોજો. પછી મેં મારી બહેનપણીએ અમે શોધ માંડી, હા, કે કોણ છે, આપણા ફલાણા મેડમ ચાલશે, આપણા આ બેન ચાલશે, ફલાણા ચાલશે, અથવા પેલા તારા પેલા ફોઈ છે એ ચાલશે, આવું બધું. હા, તો પછી એમણે એવું કહ્યું કે પરજ્ઞાતના ચાલશે પણ અમારા દરબારોનું બધું વિવેક મર્યાદા હોય ને એ સાચવવું પડે, એવા જોજો, કે છે. પછી અમે પાછા અમે જ પસંદ કરીને ચોકડી મારીએ કે ના આ તો ત્યાં નહીં ફિટ થાય, આમ તેમ બધું. અચ્છા, પછી એમાંથી થતાં 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 કોણ જાણે અમે બે જણા કંઈક ભેગા થયા. પણ એ, હા, એ વખતે સુરતથી નીકળી ગયેલા ને એમને ટ્રાન્સફર થઈ પાલનપુર. ઓકે. અને મારો ભાઈ ડભોઈમાં હતો, એને પરદેશ જવા માટે કંઈ પાસપોર્ટ પર કંઈ સહી જોઈતી હતી, ત્યારે મેં કહ્યું કે તમારા ડભોઈમાં કોઈ ઓળખીતા પોલીસવાળા હોય તો એમને કહેજો ને તમે મારા ભાઈને સહી. આટલી અમારી પત્ર વ્યવહારની પહેલી શરૂઆત. અને અમારા બંનેનો જે આખો સાહિત્યિક ભાષામાં કહીએ તો પ્રણય પાંગર્યો એ પત્ર દ્વારા. અચ્છા, હા,
દોઢે વર્ષ અમે અમારો ડેટિંગ પીરિયડ પણ પત્ર, ડેટિંગ પીરિયડમાં પત્રો, પ્રત્યક્ષ મળવાનું કંઈ નહીં, એકાદ વાર, બાકી પત્રો જ, પત્રો દ્વારા જ. અને પછી એટલા રોજ પત્ર લખે. એમની ઉંમર ત્યારે કેવડી હશે? મારાથી એક્ઝેક્ટ 21 વર્ષ મોટા. અચ્છા. હા, એક્ઝેક્ટ 21 વર્ષ મોટા. એટલે અમે જયારે લગ્ન કર્યા ત્યારે હું 30 ની ને 51 ના હતી. એટલે રોજ પત્ર લખે ને, એટલે મારો નાનો ભાઈ છે ને, પણ પોલીસ ખાતામાં પણ સારા પત્રો, એટલે એ જ છે ને એની વાત કરું. એટલે કઈક મારી સાથે જે અમારો તાલમેલ મળ્યો ને, એ અંદર એમની અંદર પણ કઈ એ સુવાળાપણું હતું. તો જ થયું ને. અને મારો ભાઈ એવું કહેતો કે આમને ક્યાં ટાઈમ મળે, આમણે છે ને તો સોમ થી શનિ સુધીના પત્રો લખી જ રાખતા હશે. અને પછી રોજ એક એક પેલા એમના કોન્સ્ટેબલ ને કે પોસ્ટ કરી આવ, જા પોસ્ટ કરી આવ કે. એટલે પણ અમે જે મળ્યા, બધું નક્કી થયું એ આ રીતે જ, પત્રો દ્વારા જ. એક જ વાર પ્રત્યક્ષ મળ્યા હશું, બાકી 1.5 વર્ષમાં ક્યારેય નહીં. હા, હું છે ને, મેં એક વાર ઇમેજ પ્રકાશનના સુરેશભાઈના, સુરેશ દલાલના સંપાદનમાં પત્રો એવું એક મોટું જાડુ દળદાર સંપાદન, એમાં મેં જીએ કુલકર્ણીને સુનીતાબાઈએ લખેલા પત્રો 250 ઉપર, અને એક પત્ર 2 પાનાથી માંડીને 22 પાના સુધીનો. હા, અને શું એ માણસ કોચલામાં હતો, એણે સુનીતાબાઈએ બહાર કાઢ્યો છે. એ મારે ક્યારેક કરવું છે એ બધું કામ. બહુ જ સરસ કામ. શું પત્રો, એ પત્રો ઉપર, એ જે પત્રો લખાયા ને આ બંનેના, એની ઉપર એક આખો વિવેચન સંગ્રહ બહાર પડ્યો. આમણે લખેલા બંને એકબીજાના પત્રો, એના ઉપર એક વિવેચન સંગ્રહ બહાર પડેલો છે. હા, એટલે એ પત્ર લખતા, અને ખાસા પત્રો પુષ્કળ, હવે 1.5 વર્ષમાં એટલે કેટલા પત્રો. પણ ત્યારે અમે એવું નક્કી કર્યું કે મારા દીકરાના લગ્ન, દીકરીના મંજુના તો થઈ ગયા લગ્ન મારા આવતા પહેલા, એટલે હું સ્ટેજ પર આવી એ પહેલા એના તો થઈ ગયા હતા, હવે દીકરાના બાકી હતા. હવે કેવું હતું કે અમે બે કરીએ અને પછી દીકરાને સારી દીકરી ન મળે અમારા લીધે, એટલે પછી એમણે કહ્યું, મેં પણ કહ્યું, એટલે એમ કહ્યું કે પહેલાં દીકરાના લગ્ન થવા દો, ધામધૂમથી કરો. અમારે તો કોર્ટ મેરેજ કરવા હતા, અને મને પણ એ હતું ભદ્રાયું, ભાઈ ભલે હું આજે જાહેરમાં કહું, મેં કહેલું એમને કે પહેલાં દીકરાનો બેડરૂમ બંધ થાય પછી આપણો બંધ થાય, એમાં શોભા છે, એમાં આપણી મર્યાદા છે, પહેલાં એ થયું. એટલે મહિના પહેલાં એમના થયા, અને પછી અમારા કોર્ટ મેરેજ થયા. પછી કોર્ટ મેરેજ વખતે ગમે તેમ તો રડવું તો આવે, એટલે હું બહુ જ રડતી હતી. તો જે પેલો એક કોઈના ઘરે જ થયેલા કોર્ટ મેરેજ અમારા, તો મને રડવું બહુ આવતું હતું, એટલે ઘરેથી કોઈ આવ્યું નથી. એ મારો ના 7 વર્ષ નાનો ભાઈ એ જ હતો. પિતાજી તો બહુ વિરુદ્ધમાં હતા, પુષ્કળ એટલે એકલો કોઈ નહીં, મારી બેન નહીં, બા નહીં, કોઈ નહીં, એકલો ભાઈ હતો. તો પેલા જે કોર્ટમાંથી જે ભાઈ આવેલા હોય ને, કોર્ટ તરફથી રજીસ્ટ્રાર કે શું કહેવાય કોણ જાણે, એ આવેલા ને, એ મારા ભાઈને પૂછે કે આ લગ્ન બળજબરીથી તો નથી થતા ને, આ કેમ રડે છે આટલું બધું? એટલે કે ના, એ લોકો બંને જણે સંમતિથી કર્યા છે, મારા બહેનની પૂરી સંમતિ છે એમ કે. પણ એને એવું થયું કે બેન રડે છે કે, એટલે અને આ પોલીસ વાળા પત્ર વ્યવહાર ચાલતો હતો એ પણ ખબર હશે લોકોને? નહીં, એ નહીં ખબર, કારણ કે હું તો સુરત રહેતી, હું સુરત વાડિયા કોલેજમાં રહેતી, ત્યાં મારા પત્રો આવતા, અહીંયા નહીં આવતા, ત્યાં આવતા. પણ જેવું મેં મારા પિતાજીને વાત કરી કે હવે હું તમે જોવાનું મારું બંધ કરો, હું જાડેજા સાહેબ સાથે વાત કરું છું, એટલે બહુ જ ઉકળ્યા, બહુ જ ગુસ્સે થયા. પછીથી એટલા બધા હવા ત્યાં હમણે માર્યા કે આ દીકરો બતાવે, પેલો બતાવે, પેલો બતાવે, તું અહીં કર, તું ત્યાં કર, અને એમને થયા હું કઈ રીતે આને બંધ કરાવી શકું એમ થયું એમને. અને એ સાચા હતા, કારણ કે એ મારી દીકરીથી 21 વર્ષ મોટા એના પતિ, અને એની જ ઉંમરના બાળકો, મારા મોટા દીકરીને અમે બંને સરખા, 2 જ મહિનાનો ફેર. અચ્છા. હા, બીજા નંબરના દીકરી 2 જ વર્ષ નાના, ત્રીજા નંબરના મંજુ, આજે મંજુ મારી દીકરી છે, આજે પણ અહીંયા છે, મારી દીકરી કો, બેનપણી કો, મારો પ્રાણ કો એ છે,
જેના થકી હું આ ઘરમાં આવી, એ 5 વર્ષ નાની, દીકરો 7 વર્ષ નાનો. એટલે કોઈ પણ મા બાપને ના ગમે ને, એટલે એમની રીતે સાચા હતા. હું જરા પણ એમને ના પણ એમાં આઈએ કઈ સપોર્ટ કર્યો કે ના, આઈને તો એમ થાય કે એમ કે એ સુખી છે, પણ પહેલાના જમાના પતિ હોય એટલે એમની સામે ચાલે બિચારી પત્ની? જરાય ના ચાલે, કોઈનું ના ચાલે, કઈ જરા ચાલે નહીં એમ. એટલે મારા આઈએ મને લગ્ન પછી પત્ર લખેલો, મારા આઈને સાવકામાં હતા તો એણે પત્ર લખેલો અને એ હજુ મારા લોકરમાં પડેલો છે બનતા સુધી, કે તું આ છોકરાઓને ક્યારે પારકા ગણીશ નહીં, બને એટલું તું એમને ખૂબ પ્રેમ આપવાનો પ્રયત્ન કરજે, મરાઠીમાં લખેલો, એમને દુભવીશ નહીં. કારણ કે એમાંથી પસાર થયેલી હતી, એટલે એણે મને આ રીતે ત્યારે મારા આઈએ લખેલું. એટલે સંસ્કારો ઘરમાં પુષ્કળ હતા બધા, પણ મારા ભાઉ પણ બરાબર હતા કે ભાઈ એ એમની રીતે સાચા હતા. પણ ભાઉએ એવું કહ્યું હશે કે તું કરીશ તો અમે તારી સાથે હવે કોઈ વ્યવહાર નહીં રાખીએ? હા નહીં ના, કહ્યું તું તારો ને અમારો બધું પણ. એટલે 5 વર્ષ મને બોલાવી નથી. અચ્છા, કશું જ નહીં. 5 વર્ષ બધા મારા બીજા જે હતા સગાવાલા, એમણે મારા બધા બધા પહેલા આપણા વ્યવહારો તો હોય ને બધા, પહેલી ઉત્તરાયણ હોય, પહેલી દિવાળી હોય, એ તે બધા હોય, એ બધા કરવાના. પછી આજે તમે મને નથી પૂછ્યો, છતાં હું સવાલ ના જવાબ આપું કે એમની 4 સંતાનો હતા, એમાંથી 2 દીકરીઓના લગ્ન થઈ ગયેલા અને મારા અમે 2 ભેગા થયા, એટલે અમારા લગ્ન પહેલા 3જીના પણ થઈ ગયેલા. અને જે 2 દીકરીઓના લગ્ન થયા એમના તો બાળકો ખાસા મોટા હતા. અને સાહેબ મને એવું બોલ્યા કરે, તમારે બધું સહન કરવું પડશે, તમારે સહન કરવું પડશે, પણ મોઢાના મોડા એટલે કહી ના શકે કે આવું છે. એટલે પછી મેં કહ્યું કે ના, હું સમજુ છું કે તમારે 8 બાળકો છે બધા, અને આજે તમારી 51ની ઉંમર છે, 50-51, તો પાછલી ઉંમરે બાળકો ન શોભે, કંઈ જ વાંધો નહીં, મને મંજૂર છે, પણ મારો સ્વભાવ ઠલવાવાનો છે. એટલે મને આપણા ઘરમાંથી કોઈ 1 બાળક આપો, તમે દત્તક નથી લેવું, ઘરમાંનું કોઈ 1 બાળક હોય કે હું ઠલવાવું એના ઉપર, મને વિદ્યાનો વારસો આપવો ગમે, સંસ્કાર આપવા ગમે, અને દીકરી હોય તો વધારે સારું. તો મારા મોટા દીકરીને ત્યારે 3જી દીકરી આવેલી, પછી એને ઘણી કસુવાવડો થતી હતી, એને જોઈન્ટ ફેમિલીમાં એ રહેતા. તો મારા એટલે જાડેજા સાહેબે મારા દીકરી જમાઈને કહ્યું કે આ 3જી દીકરી છે, એ તાઈની પાસે ભણવા રાખો. એટલે મેં કહ્યું દત્તક નથી લેવી, નામ બદલવાનું નથી, કંઈ નહીં, એ દિવાળીની ઉનાળાની રજાઓમાં જાય, પણ એ શિક્ષણ માટે મારી પાસે રહે. એટલે સતત હું મારું જે જે કંઈ છે, મારી ઈચ્છા છે, હું એના થકી પૂરી કરી શકું. વાહ વાહ. હા, અને એ લોકો એમની 3જી દીકરી આપી, અને હું કહું છું કે મારી એ દીકરી થકી મારા ઘરમાં દીવો થયો. વાહ. એ મોટા દીકરી જે છે એના થકી મારે દીવો થયો, અને એ દીકરી છે અહીંયા આર્કિટેક્ટમાં સેપ્ટમાં એ ગ્રેજ્યુએટ થઈ, પછી અમેરિકા ગઈ ને ત્યાં સેટલ થઈ ગઈ, અને અત્યારના સિમેન્ટ્સ કંપનીમાં જોબ કરે છે. પણ એ મારી એની માંથી પણ વધારે મારી સાથે નજીક, એટલે નિકટ, એટલી નિકટે. એટલે અને આ બધા જ બાળકો જે અમારે ત્યાંના જે બીજી પેઢીના બાળકો હતા ને, તે મારા છોકરાના છોકરાઓ, એમણે તો બાને જોયા જ નહીં કોઈએ. સૌથી મોટી દીકરી છે, એને કઈ થોડું યાદ હશે, બાકી કોઈએ નહીં. એટલે એમને માટે તો નાની કે દાદી હું જ. બા આમ આ લોકો વાત કરે એ ખરું, પણ તાઈ નાની કે તાઈ દાદી, બરાબર, કે એના છોકરા બધા છે 4થી પેઢીના, એ તાઈ માં કે. અચ્છા, હા, આ બધી પહેલી પેઢી છે, બધી તાઈ કે મને. મારા સાસુ સસરા પણ તાઈ જ કહેતા મને, ગામ આખું તાઈ કે, બધા જ એ રીતે. તો પણ એ છોકરાઓ પણ એટલા જ, બીજી પેઢી, 3જી પેઢી, એ બધા 4થી પેઢી છે. આજે અમારી 4થી પેઢીનો દીકરો પરણી ગયો છે. ઓહો. કારણ કે સાહેબ 18મે વર્ષે લગ્ન થયા, અને 28મે વર્ષે 4 છોકરાઓના પિતા થઈ ગયા હતા. બરાબર છે. એટલે હવે એમના એ અમારી દીકરીઓ પણ એ વખતે 17-18ની ઉંમરે પરણી ગયેલી, એટલે એમની દીકરીને એમના છોકરા બધા 4થી પેઢી. હા, 4થી પેઢી. એટલે અમારું પોતાનું લગભગ 39 જણનું કુટુંબ છે અમારું, 38-39 જણ. અને સાહેબના 4 ભાઈઓ બધા જે કચ્છમાં છે, એ લોકોનું બધાનું ટોટલ મળીને 90ની આસપાસ થાય આજે.
પણ સંઘર્ષ જે કહું અત્યાર સુધી નહોતો. લગ્ન પછી આવ્યો ચોક્કસ, કારણ કે હું બીજા વાતાવરણમાંથી આવતી હતી, બધા જે જુદી નજરે જુએ એનાથી થોડું થોડું ટેવાવાનું. ખાસ ગામડામાં બહુ થયું, કારણ કે ગામડાની પ્રજા તો જેને આપણે અબોધ કહીએ, અને એ લોકો કોઈ પણ રીતે તમે ગમે તે કરો તો પણ નહીં, પણ આજે એ જ બધા મને એટલું માને છે. એટલે એ મને આટલા આજે લગ્નના 40 વર્ષે 25 વર્ષ પછી જ ફળ મળ્યું હતું ચોક્કસ કહી શકાય, પણ ત્યારે બહુ જ સંઘર્ષ હતો. આપણે અરુણાબા સાથે સુંદર મજાની ગોષ્ઠી કરી રહ્યા છીએ અને તાઈમાંથી બા એવો એક સુંદર મજાનો પ્રવાસ આપણે કર્યો છે એમની સાથે. પણ હવે એમના જીવનની અંદર એક નવો પાછો બદલાવ આવી રહ્યો છે, અને એ બદલાવ તરફ આગળ વધીએ પહેલાં બા આપ છેલ્લે વાત કરતા હતા કે પછી સંઘર્ષ પણ આવ્યો, આવી રીતે સુંદર રીતે મેરેજ ગોઠવાયા અને બધું જ થયું. એમ કહેવાય કે દીકરીઓએ જ આપના લગ્નની જવાબદારી ઉપાડી, પણ પછી સંઘર્ષ કેવી રીતે થયો? એટલે તમારી વાત સાચી છે કે હું એક વાક્યમાં ઉમેરી દઉં કે મારી દીકરીઓ જ આપણે ત્યાં જેમ ગુજરાતમાં પાનેતર હોય છે એમ અમારે ત્યાં ચુંદરી ગરજોળો હોય છે, હાથીદાંતનો ચૂડલો હોય છે, એ બધું મારી ત્રણેય દીકરીઓ મારા માટે લઈ આવી. ત્રણેય દીકરીઓ નવી માં માટે આવું બધું લઈ આવે, એટલે એ બધું એ લોકો વરી લાવે લાઈ. અને પછી ધીમે 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 કુટુંબમાં ગામમાં એવું નાના 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 ઘરમાં તો સારું હતું, છોકરાઓએ બધાએ સ્વીકારી લીધેલા, એ લોકોને કોઈને વાંધો નહોતો કશું જ નહીં, પોતપોતાની રીતે બધું ચાલતું. સ્વાભાવિક છે, શરૂઆતમાં અથડું તો લાગે જ, કારણ કે આખું મારું વાતાવરણ જુદું આ, અને મેં એમાંય આવું આટલું બધું મર્યાદા વાળું ને એવું બધું વાતાવરણ જોયેલું ને. હું કે હું કોલેજમાં સ્લીવલેસ બ્લાઉઝ પહેરતી, અમદાવાદમાં ગરમી પુષ્કળ, અને અહીંયા આવીને તો અહીંયા મારે સતત માથે ઓઢવાનું, એ તો મને વાંધો નહોતો, પણ સતત માથે ઓઢીને ભર ઉનાળામાં પણ સતત માથે ઓઢીને બેસવાનું, અને પગ પર પગ ચડાવીને ક્યારેય બેસવાનું નહીં, કારણ કે એ સ્ત્રીની શોભા નથી. અને પગ તો ખુલ્લા ના દેખાવા જોઈએ, પણ બે હાથ પણ નહીં ખુલ્લા દેખાવા જોઈએ, એવી રીતનું એ વાતાવરણ હતું. એટલે એમાં હું એડજસ્ટ થવા લાગી. પણ ભદ્રાઈભાઈ મને કેવું હતું કે હું આ જે કરીશ એનાથી મારા પતિનું સારું દેખાશે, અમારા કુટુંબનું સારું દેખાશે, કોઈ કંઈ બોલે નહીં કે ના ના એ પરનાથના છે, બીજા છે, બહુ ભણેલા છે, પણ તો એ હાચવી લે છે. એ જ રહેતું ગામડે જઈએ એટલે ત્યાં પછી કંઈક નાના મોટા સંઘર્ષો આવે જ. હવે એ બધા તો અત્યારે કેવું, ત્યારે બહુ સંઘર્ષો મોટા લાગતા, અત્યારે પાછળ ફરીને ત્યારે એમ થાય કે ભાઈ તો એવું તો બધું હોય જ એમ, એટલે નાનું 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 કંઈ નાનું નાનું મોટું મોટું ચાલતું. આમાં સૌથી વધારે મેં કદાચ ગયા વખતે આપણે ઇન્ટરવ્યુ લીધેલો ત્યારે પણ મેં વાત કરેલી કે અમને બંનેને કોઈ કશું કહે નહીં, અમારા માથા મોટા, સાહેબનું તો બહુ જ મોટું, આખા ઘરમાં મોટા, પણ જે સહન કરવું પડે ને મારા છોકરાઓને સહન કરવું પડતું, એ લોકોને દુનિયા કહી જાય, બરાબર છે ને? હવે અમે વડોદરા બધા ભેગા હતા, પછી અમે અમદાવાદ રહેવા આવ્યા, એટલે તરત જ મારા બહુ નાના હતા, બહુને બધા કહી જાય કેમ એ લોકો ત્યાં જતા રહ્યા, કેમ આમ કર્યું. એટલે અથવા તો કંઈક હોય તો મારી દીકરીઓને એના બધા આજુબાજુવાળા કોઈ હોય તો કે એમાં શું બીજા લગ્ન કરવાની જરૂર હતી, તમે ત્રણ દીકરીઓ હતી જ ને, વારા ફરતી જઈને 6-6 મહિના રહેત ને, તો એવું એ લોકોને અમને ઓછું સાંભળવાનું આવ્યું એ લોકોને. પણ મારી દીકરીઓ એટલી બધી ખાનદાન કે એ લોકો ક્યારે કે મારા બહુ ક્યારેય કહ્યું નથી, પછી ક્યારેક કોઈક વાર વાત નીકળી હોય વર્ષો પછી ત્યારે એ લોકો બોલી પડે, ત્યારે ખબર પડે કે આ છે આવી રીતે. પણ જેમ પેલું કહેવાય ને કે અછું થઈએ, એ રીતે જટ કોઈ સ્વીકારે તો નહીં, સાચી વાત છે, જટ કોઈ સ્વીકારે તો નહીં જ એ લોકો. પછી પણ દરેક વાતને આપણે એટલે અમારે સ્ત્રીઓએ તો પ્રૂફ કરી આપવું પડે, પ્રૂફ કરી આપવું પડે સાબિત
કે ના અમે સારા છીએ, અમે આવા છીએ, એને એવું કરી બતાવતા 20-25 વર્ષો નીકળી જાય છે. બહુ સાચું છે, એને એટલા નીકળી જાય. ન ગમે એવી વાસ્તવિકતા છે. હા, બધું એવી રીતનું હોય છે, પણ છતાં મારા પતિને ગમતું એટલે હું વર્ષમાં 2 વાર એમના નિવૃત્ત થયા પછી, જ્યાં અમારા બીજા દરબારો પણ જટ આટલું બધું જઈને ગામડે ના રહે, પણ હું વર્ષમાં 2 વાર દિવાળીમાં મહિનો અને ઉનાળામાં 3-3 મહિના હું રહેતી. અચ્છા. હા, ત્યાંના આજુબાજુના એ કૌટુંબિક રાજકારણ તરફ નહીં જોવાનું, હું ગાડું ભરીને પુસ્તકો લઈને જાઉં. મારો ભરત ગૂંથણનો શોખ હતો, રેડિયો જોઈએ જ, ત્યારે તો કંઈ આ ટેપ બેપ બધું હતું નહીં. ટેપ આવ્યું હતું જોકે, ટેપ રેકોર્ડર આવેલા હતા, પણ એ બસ એટલું હોય એટલે હું મારી એટલે પરવારીને એ કર્યા કરું. હા, ગામડા ગામના એમના મિત્રો બધા આવે, ડાયરો થાય તો બધાને એમને જમાડવું બહુ ગમે, ખવડાવવું બહુ ગમે, તો રસોઈ કરવું બધું આ તે બધું. એટલે બધું તૈયાર જ મળતું, અને અહીંયા આવી તો અમારા ઘરે મારા જ પણ હતો, અને મારા બહુ બહુ જ નાનામાં 16-17 વર્ષના હતા, પરણીને આગલા મહિને આવેલા, પણ એ રસોઈ બહુ સરસ બનાવે. એટલે મને કંઈ નહીં રસોઈ, પણ અમારી બદલી થઈ અમદાવાદને અમે રહેવા ગયા, અને મારા પતિને રોટલો ખપે અને મને રોટલો આવડે નહીં. અચ્છા. એ 2 દીકરીઓ આવીને મને રોટલો ધીમે ધીમે, એ બાજરાનો રોટલો, રોજનો તાજો દળેલો લોટ, એનો જ રોટલો, એ રોટલો એમને ખપે. એટલે એ પછી ધીમે ધીમે ના મને થાય કે મારા પતિ ભૂસું ભજીયા પાણીપુરી ભેળ કશું ખાતા નથી, તો હું એમને 1-2 ટાઈમનો રોટલો ના ખવડાવી શકું. કાંઈ નાસ્તામાં રોટલો, બપોરનો રોટલો અને રાત્રે, અને લોટો રોજે રોજનો પોતે જાતે જ દળે ઘંટીમાં. અચ્છા. પૂજામાં જાય બાજુમાં ઘંટી, લોટ નાખતા જાય, પાછા આવે ત્યારે ઓટોમેટિક ઘંટી થઈ ગઈ, ઉપર લઈ આવે, અને કંઈ જોઈએ નહીં એમને. સવારે રોટલો માખણ દૂધ હોય, બપોરે રોટલી દાળ ભાત શાક થોડો રોટલો, સાંજે તો દૂધ ને રોટલો, બીજું કશું જ નહીં. એવી રીતે હું રસોઈ પછી શું કહીએ આપણે, બર્નિંગ એમ્બિશન, એક પ્રખર મહત્વાકાંક્ષા કે આકાંક્ષા જે કોઈ ઓવર નહીં, ઓવર એમ્બિશિયસ નહીં, પણ એમ કે મારા પતિ આ નથી ખાતા તો એમને આ બને, એ બટાકા વડે નથી ખાતા તો હું કેળા વડા શીખી જાઉં, એ ખાટું શાક ચણાના લોટમાં નથી ખાતા સરગવાનું તો હું ઘઉંના લોટમાં શીખું, એમ કરતાં 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 એટલું બધું પછી રસોઈનું થયું, મીઠાઈનું થયું, પકવાનનું થયું, અને પછી એક એ પેશન હતું, ગાંડપણ હતું બધું. ગાંડપણ તો ઘણા આવ્યા, એટલા બધા આવ્યા, એક પછી એક ગાંડપણ ગાંડપણ હતા જ, એમ એક પછી એક કંઈ આવતા જ ગયા જુદા જુદા ગાંડપણ, અને પછી એ મારો શોખ. અને આજે તો એવું કહેવાય છે કે અરુણા બને ત્યાં જમવા જાઓ તો શું ખાવું ને શું ન ખાવું એ પસંદગીનો વિષય. ના, એ છે, અને અમારે ત્યાં મારા છોકરાઓ કે તાઈને ત્યાં જવાનું હોય તો હું આમંત્રણ એવી રીતે આપું કે કાલે બપોરે જમવા પધારજો, આગલી રાત્રે તમે જમશો નહીં ઘરે. હા, પછી પેલા લોકો કે છે તમારે ત્યાંથી જઈને પણ અમે નહીં જમીએ. પણ એ એટલે મેં મારા એક રોટલો નામનો લેખ હતો, નવની સમર્પણમાં આવેલો, એમાં મેં લખેલું છે કે પાકે ગણે કાંઠા ના ચડે, પાકે ગણે ગળે કાંઠા ના ચડે, પણ પાકે વયે રોટલો જરૂર ચડે. હા, એટલે રોટલો પણ પેલો થાપીને નહીં, આમ મસળીને, સાત પાણીનો અને ટીપીને, ટીપેલો એવો રોટલો. એમ એ રોટલા પરનો આખો એક લેખ છે મારો, અને એક લખવૈયાગીરી પુસ્તકમાં છે, જે પુસ્તકમાં એના ઉપર તો પુસ્તક આખું બધું બહાર પડ્યું. હા, બસ હવા ઉપરથી. હા, એના પરથી પછી પુસ્તક, પછી લગ્નના અને એમાં લો લો છે નીચે પડતો દેખાય છે, એટલે એ પેલું આપણે મોર પગલું લીધું છે. હા, એકલું ખવૈયાગીરી કરીએ ને તો તરલા દલાલ થઈ જાય, રેસીપી બુક થઈ જાય, પણ આ તો નિબંધો છે. હા, એટલે પછી મોર પગલું લઈને આપણે રોહિતભાઈ હતા ગુર્જરમાં, રોહિત કોઠારી, એટલે પછી મેં કહ્યું કે આગળ લલ પણ લઈ આવી રીતે મોર પગલું લઈને, જાણે પેલો અક્ષર રહી ગયો છે ને એ રીતે. ને ચીનુભાઈ મોદીએ કહ્યું કે આના પરથી તો હોટેલનું નામ થઈ શકે, લખવૈયાગીરી એવું કેવું થઈ શકે. તો એ રસોઈનો શોખ પણ પનપતો ગયો એની સાથે સાથે, અને એ દરમિયાન કેવું થયું કે લગભગ 20 વર્ષ થઈ ગયા, હું સંસારની શરૂઆતની નાની મોટી જવાબદારીઓમાંથી હું પૂરી થઈ ગઈ, અને સાહેબ રિટાયર થયા. પછી મેં એમને કહું કે મારે હવે કંઈ કરવું છે, તો કે કરો પણ આપણે
પગાર લઈને નહીં કરવાનો, સેવા ભાવે. પણ આ જે 20 વર્ષ દરમિયાન આપ બહાર સાહિત્ય સાથે બહાર આવીને કઈ કામ નહીં કર્યું? ના, સાહિત્ય 20 વર્ષ પછી જ લખવાનું શરૂ થયું. અચ્છા, એ મારો અભ્યુદય જે થયો ને એ 20 વર્ષ પછી થયો. પણ એ 20 વર્ષમાં કેમ બહાર નહીં આવું કે કશું નહીં કરું? કારણ કે હું છે ને મારી જાત સાથે ને સંસાર સાથે જ એડજસ્ટ થતી હતી. બીજું કુટુંબ બહુ મોટું, એટલે આવ્યું ગયું પછી દીકરીઓ અથાણા, અરે એમના શું અથાણા જીયાણા દવાખાના આખું બધું આવું ચાલ્યા જ કરતું હતું બધું. એટલે એ 20 વર્ષમાં તો હું ગળા ડૂબ હતી. અમારા મરાઠીમાં એવું કહેવાય, મારા માસી છે એવું કહેતા, મુરલી ગબાઈ, મુરલી એટલે અથાઈ ગઈ રે, તું મારી માં અથાઈ ગઈ બરાબર. એટલે આમાં જામી ગઈ એમ, અથાય ને એટલે અમે મુરણે કહીએ, મુરણે એટલે અથાવું, ગબાઈ તું મુરલી ગ એટલે તું સંસારમાં અથાઈ ગઈ બરાબર. પછી ત્યાર સુધી પેલી મારી દીકરીની દીકરી પણ હતી, મીકુ પણ હતી, એ સેપ્ટમાં ભણતી હતી, એટલે એનું આખું ભણતર થયું, સેપ્ટનું થયું. એ 2001માં ભણી ગણીને પૂરું કરીને અમેરિકા ગઈ, એના પેરેન્ટ્સ પાસે એ પછી ગઈ. એ સાહેબ પણ નિવૃત્ત થઈ ગયા હતા, લગભગ મને લાગે એ વહેલા નિવૃત્ત થઈ ગયા હતા. એટલે પછી 1999માં લગભગ મને થયું, મેં એમને કહું મારે કરવું છે, તો કે હા. એટલે અમારા એક મિત્ર છે ડૉક્ટર વિપિન નાયક, પહેલાં નાકાલ સાહેબને ત્યાં હતા એનેસ્થેટિક, એ મને કહે હું તમને અંધશાળામાં લઈ જાઉં. એટલે મને અંધશાળામાં લઈ ગયા. તો ત્યાં એના કવિ સાહેબ, જસુભાઈ કવિ સાહેબ, અહીંયા તમારે ત્યાં આ વિશ્વકોશમાં બહુ સક્રિય છે જસુભાઈ કવિ સાહેબ, એ હતા. ને એમણે કહ્યું કે તમારો સંસ્કૃત વિષય છે ને અમારા 12માના શિક્ષક હમણાં નિવૃત્ત થયા છે ને કોઈ જ નથી, તો તમે સંસ્કૃત ભણાવશો? મેં કહું હા. પછી હું 12માના વિદ્યાર્થીઓને, 10 અને 12માના વિદ્યાર્થીને સંસ્કૃત ભણાવતી. પછી એ વિદ્યાર્થી આવે કે ટાઈ અંધશાળામાં, એટલે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ. હા, બ્લાઇન્ડ સ્ટુડન્ટ. પણ હું એ લિપિ નથી શીખી, હું એ લોકોને બધું ઓરલી શીખવાડતી અને બધું ટેપ કરી આપતી. ઓકે, બધું મારા ટેપ રેકોર્ડર. એ તો મારું બહુ મોટું આખો, એ પણ નવની સમર્પણમાં એક સત્સંગ નામનો લેખ આવેલો છે. એ 11 વર્ષ 12 વર્ષનું જે આપણે તપ કહીએ એ મારા બહુ સારા ગયા ત્યાં. એટલે પછી ઇંગ્લિશવાળા વિદ્યાર્થી આવ્યા, અને આ જ વિદ્યાર્થી તાઈ અમને ઇંગ્લિશ પણ શીખવાડો ને, એટલે પછી અંગ્રેજી પણ શીખવાડવા માંડ્યું. એટલે 10માં ને 12માં ને સવારે હું 8:30 જઉં અને 11:30 પાછી ગાડી પાર્ક કરવાની, અને કોઈને ત્યાં ત્યાંના ટ્રસ્ટીઓને કે એ લોકોના કોઈ, ફક્ત જસુભાઈ કવિ સાહેબને મળવાનું કેમ છો, અને વર્ગો લઈને આવવાનું, કોઈ સાથે લાગે નહીં વળગે નહીં. પણ આ છોકરાઓની શું શું જરૂરિયાતો છે એ પછી એના પર મારું બહુ જ મેં ધ્યાન કેન્દ્રિત કર્યું. ઓકે, અને એ લોકોને ભણાવવાની સાથે સાથે એમની જરૂરિયાતો, અને એમ મારા લગભગ 11-11.5 વર્ષ ત્યાં મારા નીકળ્યા. અને એ લોકોને 10માં 12માંના વિદ્યાર્થીને અંગ્રેજી ને સંસ્કૃત ભણાવવું, એમની ટેપ રેકોર્ડ કરાવવું. મારી એક લખી રેકોર્ડિંગ મંડળી હતી. ઓકે, તમે આટલું ટેપ કરી આપો, તમે આટલું કરી આપો, તમે આટલું કરી આપો. મેં 10-12 ટેપ રેકોર્ડર વસાવેલા, અમેરિકાથી સોનીની કેસેટો મંગાવતી અને બધા કરી આપો. અને ખાસ કોલેજવાળા વિદ્યા, આપણે ત્યાં અંધ શાળા છે પણ અંધ કોલેજ નથી. એટલે શાળાઓ તો બધું પૂરું પાડે, કોલેજના વિદ્યાર્થીને શું? કારણ કે ત્યાં કંઈ એમને જુદું નથી, બધાને આ દીકરાએ ભણે છે ને પેલાએ ભણે છે, એટલે એમને માટે પછી બધું અમે કોલેજનું રેકોર્ડિંગ બધું કરતા, એમને આર્ટ્સના વિદ્યાર્થીઓનું બધું. એટલે એ પણ મારું 11 વર્ષ બહુ જ ચાલ્યું. પછી મેં નક્કી કરેલું કે એમને 80 ઉપર જાય ને 81 પછી મારે આ બધું બંધ કરવું છે, કારણ કે પછી મારું ધ્યાન એમના ઉપર હતું, મંજુના બાપુજી ઉપર. એટલે પછી 11-11.5 વર્ષ કામ કર્યું અને પછી મેં એ બંધ કર્યું. પણ આ બંને મારા સમાંતરે ચાલ્યા, અંધજન શાળા 1999 અને લખવાનું પણ 2000. એ મારું સૌથી પહેલવેલું જે લખાયું અનુવાદો શરૂ થયા, અને મારું મૌલિક લખાણ એ બધું અખંડાનંદથી શરૂ થયું. નવનીતમાં પહેલો રોટલો છપાયો, અને પછી દિલાવરસિંહજી સાહેબે કહ્યું કે હવે દર દિવાળી અંકમાં અખંડાનંદમાં તમારો રસોઈ પરનો લેખ જોઈએ. એટલે રસોઈ પર એના પરથી પછી રોહિતભાઈએ કહ્યું કે મારે તમારું એકલા રસોઈના લેખ પર પુસ્તક કરવું છે. તો આપણા એક વડીલે કહ્યું કે એ તો પછી નહીં સારું લાગે આ છે, પણ એ મને કે જોજો ને બહુ જામશે, મને તમે આપો કે છે. બીજી એક અહીંયા વાત કરી દઉં કે મારા મૌલિક લખાણોનું કે મારા અનુવાદો પુષ્કળ છે, હું અનુવાદક જ છું, પણ એનું ક્યારેય પણ હું કોઈ પણ પ્રકાશક પાસે લઈને નથી ગઈ કે મારું આ પુસ્તક છાપશો. આજ સુધીમાં ક્યારેય નહીં, ક્યારેય નહીં. 40-45 જે પુસ્તકો હશે ક્યારેય નહીં. એ લોકો મને કહ્યું છે મને ગમ્યું એમાંનું કથા વસ્તુ કે કંઈક પણ આકર્ષ્યું તો મેં ચોક્કસ કર્યું છે.
પણ બાકી હું લઈને કોઈ પ્રકાશકને કહું એ ક્યારેય કોઈ દિવસ નહીં. પણ ભગવાને મને સારા સારા ગુજરાતી સાહિત્ય પરિષદ દિલ્હી સાહિત્ય અકાદમીના મેં ઘણા કર્યા, ગુજરાત સાહિત્ય અકાદમીના અને ખૂબ સારા સારા પ્રકાશકોના, ગુર્જરના અને બધાના, તો એ બધા પછી પુસ્તકો આવતા ગયા. અને અને અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદકો તો બહુ જ ઓછા છે, ઘણા ગાંઠા છે, અને એમાં મુખ્ય નામ અરુણા બેનનું છે. અંગ્રેજીમાં બહુ નથી કર્યું, ગુજરાતી ના એક જ કર્યો છે. અચ્છા, હા, ઈ નોટ વિધાઉટ માય ડોટર. હા, અને એ અત્યારે નર્મદી વીર નર્મદી યુનિવર્સિટી સુરતમાં એમ અભ્યાસક્રમમાં છે. યસ, યસ, મેં વાંચ્યું તો. હા, હા, પણ સૌથી વધારે મારે હોય તો મરાઠીમાંથી. અને પુલ દેશપાંડે ઉપર તો એ કહી શકાય. એટલે કેવું છે કે હવે આપણે ગુજરાતી સાહિત્યમાં અને ગુજરાતમાં એક પર્યાય થઈ ગયો છે, પુલ એટલે અરુણાબેન, અરુણાબેન એટલે પુલ. એટલે કઈ ટીવી પર પણ પેલો પુલનો પ્રોગ્રામ આવતો હોય બધાના ફોન આવી જાય કે અરુણાબેન તમારા પુલનું હતું. હા, એટલે સુધી કે સુનિતાબાઈનું પણ કંઈ આવે ને તો પેલા તમારા પુલવાળા સુનિતાબાઈ છે ને એમનું આજે આવ્યું. એટલે મારી ઓળખાણ અને મને ગમે છે. હવે અહીંયા આ પુલના થકી શું થયું, મારું મરાઠી સુધર્યું. એટલે જે નાનપણમાં મારા કાકી મામીઓ મેણાટોણા મારતા ને કે તમારું મરાઠી કેવું છે, અરે ગુજરાતી કેવું, મરાઠી કેવું છે, ગુજરાતી વાળું છે બધું, ઉપર છાપ બધી ગુજરાતી ગુજરાતી વાળી છે, એ લોકો જ કહેવા લાગ્યા કે અરુણા તારું મરાઠી બહુ સરસ થયું. પણ કારણ કે હું સ્વાભાવિક છે કે મરાઠીમાંથી અમલા એટલે મરાઠી એટલી વાંચતી ગઈ, મરાઠીના એ બધા શબ્દો બધા થતા ગયા, અંદર ઉતરતા ગયા, એટલે મરાઠી સુધર્યું. પણ મરાઠીમાં લઈ જવાની હજુ હિંમત નહીં. અને જાડેજા સાહેબની પણ જીવન કહાની આપેલ લખાવ, એ પણ કેવું હતું કે અમે લોકો રોજ સાંજે નિવૃત્ત થયા પછી રોજ સાંજે હિંચકે બેસીએ ને પછી એ કંઈક ને કંઈ એમના બધા કિસ્સાઓ કે પછી એ બધા કિસ્સાઓ કે ને પછી હું જઉં અને મારી ડાયરીમાં આમ નોંધું, પણ કંઈ મજા ના આવે. એટલે મેં એમને એક વાર કહ્યું કે તમે આ બધું મને કહો છો ને આ બધું તમે લખો ને, કે હું કે તમારે જેવો લેખક થોડો ચૂકે છે કે એ મને કંઈ નહીં લે. મેં ના ના મેં કુકી લખાશે તમે લખો કોઈને માટે કે કોણ વાત. મેં કહ્યું છોકરાના છોકરાનું થશે કે અમારા નાના બાપુ અમારા દાદા બાપુ આવા હતા તો તમે લખો. એટલે પછી એમની પાસે કોઈ કતરણ નહીં, ચિઠ્ઠી નહીં, ચપાટી નહીં, કંઈ ડાયરી નહીં, કંઈ જ નહીં. પણ સ્મરણ શક્તિ, અમે મરાઠીમાં એને તલ્લક કહીએ, તલ્લક ગુજરાતીમાં તીવ્રા તીક્ષ્ણ, એટલી બધી કે 82મા વર્ષે એમણે એ બધા એ જે 21મા વર્ષથી નોકરી એમને નખત્રાણાથી લાગી બરાબર છે ત્યારથી એમણે શરૂ કર્યું 51થી તે ત્યાં સુધીનું બધું એમણે મને એટલું અવસ્થિત લખીને આપ્યું. એમ ખૂબ સરસ આખું લખીને બે ચોપડા ભરીને એકદમ વ્યવસ્થિત લખીને આપ્યું. પછી મેં શિવજીભાઈ આશર એમણે હાથ ફેર્યું, મને કે આ તો અરુણાબેન આવવું જ જોઈએ, અપૂર્વના પિતાજી. યસ, હા, એ મારા બધા અનુવાદો ઘણા જોઈ જતા. પછી મને હતું કે મારે આમને સરપ્રાઈઝ આપવું છે, એટલે ભલે અહીંયા અમદાવાદમાં દિવ્ય ભાસ્કરમાં કે એમાં છપાય ને એનું નહીં, કચ્છ મિત્રમાં છપાય તો જ સાચું, તો એમને આનંદ થાય ને કે મારા કચ્છમાં છપાયું. એટલે પછી મેં આપણા કીર્તિભાઈ ખત્રી એમને મેં કહું કે હું તમને 2-4 હપ્તા મોકલું, પણ આપણે આમાં એટલે પછી કચ્છ મિત્ર જન્મભૂમિ એ બધામાં ત્રણેયમાં એમણે લીધું. અને તે દિવસે તો આટલો મોટો ભળ પોલીસ વાળો, પણ એમની આંખમાં મેં આંસુ જોયા આનંદના, મારા કચ્છ મિત્રમાં આ તમે મને સરપ્રાઈઝ આપ્યું, તમે મને આ રહેશે બધાને કે આ તારા તાઈએ મને સરપ્રાઈઝ આપ્યું, મને આમ કર્યું. અને પછી એ આખી લેખમાળા ચાલી, એમાં પણ એટલા પત્રો આવેલા કે એનું પણ એક પુસ્તક થઈ શકે એવું છે. અને પછી એને પુસ્તક રૂપે કર્યું. અને હમણાં જ એમને 5 વર્ષ થયા એમને ગયે, પછી મેં એને ઇંગ્લિશ ભાષાંતર કરાવી અને મેં એને ઓનલાઈન મોકાવડાવ્યું. હા, અપૂર્વ જ કર્યું, અપૂર્વ આશરે જ કર્યું, અપૂર્વભાઈએ આખું કર્યું. એટલે ઇંગ્લિશમાં, કારણ કે હવે અમારી જે 4th જનરેશન છે જે અમેરિકામાં મોટી ભાગે છે એ તો બધા કોઈ ગુજરાતી વાંચવાના નહીં. બીજું પુસ્તકો વાંચીને પછી પડી રહેવાના, કેટલા વાપરો, 500 કોપી છપાવ, બધાને કેટલી વહેંચવાની, પહેલાં જે બધાને વહેંચી દીધી. એટલે પછી મારા છોકરાઓએ કહ્યું કે તમે ડિજિટલ કોપી જ કરો એમ કે, એટલે બધા વાંચશે. એટલે પછી એની ગુજરાતી PDF પણ કરાવી અને પેલી પણ, એટલે યુટ્યુબ પર પણ ઉપલબ્ધ અને PDF તમારે જેને મોકલી હોય વાંચવી હોય એ બધા
વાંચી શકે. બહુ અચ્છા. એટલે એ પણ એના ઉપર કરાયું. એટલે એ કહેતા હતા ને કે એમને લેખક બને, પણ ઘણાને એવું થાય કે આ બધું મેં લખ્યું હશે. એટલે પછી હું કહું કે ના ના, મેં નથી લખ્યું, એમના અક્ષરો આ સાહેબી પૂરે છે. જુઓ કરેલું હતું, પણ એ પોતે બે ચોપડા ભરીને લખ્યું. એટલે મોટા મોટા બે એમના ફૂલ. અને કામમાં બહુ જ વ્યવસ્થિત ને, પહેલેથી જે એમનું બીજું કામ હતું બધું. અને એમાં મને જયારે એવું થતું કે એમના ઉપરીઓ આ એન્કાઉન્ટર કરે અને એમના ઉપરીઓ આંખાડા કાન કરે, જુવાન સી કરે છે, કરવા દો ને, કરવા જેવું છે, આપણે નથી કરી શકતા, એ કરે છે. એટલે આવી બધી વાત કરતા ને ત્યારે મને થતું કે આ લોકો સામે આવવી જોઈએ. આ વાત બધા લોકોની સામે આવે. અત્યારે પણ કેટલા લોકો ક્યાં ક્યાં, એક જણાએ તો કંઈ 25 કોપી હમણાં જ 6 મહિના પહેલાં કોરોનામાં 25 કોપી ઝેરોસ કરાવીને વહેંચી છે. અને એમાંથી કોઈએ મને ફોન કર્યો કે બાપુને આપો ને. મેં બાપુને તો 6 વર્ષ થઈ ગયા ગયે, તો પણ કે શું છે અમને. મેં કહ્યું ક્યાંથી તમે ને, કે ના ફલાણા અમારા કોઈ છે, એમણે અમને ઝેરોક્સ કરીને વહેંચી છે બધાને. હા, વિચાર કરો તમે. શબ્દ પહોંચે છે. હા, પહોંચે. અને મેં એમને કહ્યું કશું તમે જેવા છો એ જ ભાષા. અને મેં આટલી પણ બદલી નથી, હા, અલંગ કાંઈ કરતાં કંઈ જ નહીં. મેં એમને જે છે એ રીતે જ કે તમે આવો છો એવા જ બહાર આવવા જોઈએ, એવા જ આવવા જોઈએ. એટલે પુસ્તક જામ્યું હોય સારું. અને પોલીસવાળા કરતાં આપણા સાહિત્યકારોએ બહુ માથે લીધું એને. પેલા ગ્યુથે જર્મનનો હતો ને, કાલિદાસને લઈને કેવો, શાકુંતલને લઈને નાચેલો, એવું અહીંયા સાહિત્યકારોએ માથે લીધું. અચ્છા, કે બહુ સરસ, બહુ સરસ એમને. પણ હવે તો અરુણાબાનો માર્ગ પાછો એક જુદા રંગમાં. સ્વામી રાજર્ષિ મુનિ જે કાયાવરણના યોગાચાર્ય સ્વામી કૃપાલવાનંદજી એમના શિષ્ય, અને એ મૂળે પલ્લાના દરબાર, એ મોરબી પાસેના દરબાર જાડેજા, યશવંતસિંહજી જાડેજા. અને એમણે છેલ્લા, અત્યારે તો હવે 50 થઈ ગયા, 50-એક વર્ષથી એમણે સંન્યાસ દીક્ષા લીધેલી ને યોગમાં હતા. પણ સાહેબને એ લોકો બધા પૂર્વાશ્રમના બધા મિત્રો, અમારા મંજુના બાપુજીને એ લોકો બધા મિત્રો. એટલે સાહેબ તો એમને એમનું એમને ગુરુ માનેલા જ હતા. હું આવી પછી થોડા વર્ષો તો મને કંઈ આપણે છે, એટલે હું બુદ્ધિશાળી નહીં પણ બુદ્ધિજીવી. હા, બુદ્ધિજીવી એટલે પેલું તર્ક બહુ હોય, એટલે આપણે ઝટ માનીએ નહીં. એટલે હું પણ મારા પતિની ખાનદાની, મેં 25 વર્ષ આ વાત માની નથી, 20-25 વર્ષ. પણ એમણે મને ના કહ્યું કે તમે આ ગુરુ કરો જ ને. પણ એક દિવસ મને થયું કે મારે હવે દીક્ષા લેવી છે, મંત્ર દીક્ષા. અને પછી એમની પાસે મેં મંત્ર દીક્ષા લીધી. અને અમારે નક્કી જ હતું, કારણ કે 100% ખબર હતી કે મારાથી વહેલા જવાના છે. એટલે અમારે બધી જ વાતો થતી, એક કે કેટલી નિખાલસપણે થતી, બહુ જ આમ હસતા હસતા આ છે તે. હું કહેતી તમારા ગયા પછી હું છાશ નહીં છોડું. હા, એમ પતિની પાછળ બધું છોડે ને કંઈ, તો મેં હું મીઠાઈ છોડીશ બધું, પણ છાશ નહીં છોડું. તો કે છાશ જ નહીં છોડતા, કારણ કે મને છાશ વગર ઘૂંટડો ઉતરે નહીં. એટલે આવી પણ બધી અમારી નિખાલસ વાતો એમની સાથે થતી. ત્યારે એક જ હતું કે બસ મારે પણ મારે આ સંસ્થામાં કામ કરવું છે, સેવા આપવી છે. પણ ત્યાં એ હતા ને જ 2010માં મને આ સંસ્થાનું મુખપત્ર દિવ્ય સંસ્કૃતિ, એની મને ગુરુજીએ લીડરશીપ આપી, મને સંપાદન કાર્ય સંભાળવાનું કહ્યું 2010થી. એટલે એ રીતે હું એમાં આવી. પછી એ કર્યું ને 2014માં સાહેબધામમાં પધાર્યા, ત્યારે જતી વખતે ગુરુજીને આમ સામે બેસીને મને સોંપીને ગયા છે કે અરુણા તમને સોંપ્યા. એટલે ગુરુજીએ કહ્યું કે છે ને જોવાવાળો, ઉપરવાળો એમ. પછી એમણે મને પ્રચાર પ્રસારનું કામ બધું આપ્યું. મને એમનું મિશન કેમ ગમ્યું, એમાં ધર્મ શબ્દ નહોતો આવતો, એમાં આવતું હતું ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાન. સંસ્કૃતિ જે રસા તળે ગઈ છે એને ઉપર લાવવાની છે, બીજું કશું નથી, એને ઉપર લાવવાની. એટલે ગામડે ગામડે જઈને ગામડાની અભણ ભજન મંડળવાળી બહીઓ સાથે બેસી અને આ વાતો કરવાની. અને ક્યાં તો ત્યાં આજુબાજુમાં સ્કૂલ કોલેજ હોય એમાં એમની રીતે આ વાત કરવાની કે ભાઈ સંસ્કૃતિને જીવતી રાખો, નીચેથી બહાર કાઢો, એને ઉપર લાવો, સંસ્કૃતિ જીવવી જોઈએ, નહીં તો સંસ્કૃતિ ક્યાં રહેશે. એટલે મને આ ગમી ગયું. પછી
લકુલીશ યુનિવર્સિટીની હમણે સ્થાપના 2013માં કરેલી, મોદી સાહેબે જ ઉદઘાટન કરેલું. એટલે પછી એમાં બે વિભાગ છે, એક અષ્ટાંગ યોગ ને બીજો છે કર્મ જ્ઞાન ભક્તિ યોગ. એટલે એ વિભાગમાં બધું મને કોર્ડિનેશન મને સોંપ્યું. એટલે અમારા કાયાવરણ વડોદરા, સુરત, અમદાવાદ, લીમડી પાસે જાખણ, ગોધરા પાસે મલાવ, આ જગ્યાએ સેન્ટર છે બધા. અને ત્યાં આ ભણાવવાના સ્ટડી સેન્ટર છે, ત્યાં બધું આ ભણાવવામાં આવે છે. બધા શિક્ષકો જેટલા અમારી બાજુ છે કર્મજ્ઞાન ભક્તિઓ પ્રવાહમાં, બધા જ નિઃશુલ્ક સેવા આપે. ઇવન પેટ્રોલનું ભાડું પણ કોઈ લે નહીં, કશું જ નહીં. બધા જેટલા છે નિઃશુલ્ક ભાવે સેવા આપે. 100-150 વિદ્યાર્થીઓ હોય છે. એટલે હું ત્યારથી લકુલીશ યુનિવર્સિટીમાં જોડાઈ ગઈ. ડિગ્રી કોર્સ ચાલે છે? હા, ડિગ્રી કોર્સ ચાલે છે. એટલે ડિપ્લોમા છે, ડિગ્રી છે, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે એમએ છે, અને પછી પીએચડી પણ છે. હા, એટલે અત્યારે પીએચડી નવી, પણ વચ્ચે એક પીએચડી પરથી કહું. હા જી, 68 વર્ષની ઉંમરે, એટ એજ ઓફ 68, કારણ કે હવે યુનિવર્સિટીમાં ભણાવવાનું, એટલે ગુરુદેવે કહ્યું કે તમારે પીએચડી મસ્ટ તમારે થવું જ પડશે. એટલે 68 વર્ષે મેં પીએચડીનો થીસીસ કર્યો પૂરો. અને મારો વિષય હતો તુકારામ પર મેં કામ કરેલું હતું, રવિરભાઈએ જ કરાવેલું રંગદ્વાર માટે. એટલે તુકારામ અને નરસિંહ એ બંનેનો ભક્તિ યોગ, તુલનાત્મક નહીં, ક્રિટિકલ સ્ટડી. હા, તુલના નહીં કર, આ ભક્તિ માર્ગમાં તુલના ના, બંનેના રસ્તા જુદા છે. જવાનું તો એક જ જગ્યા, ડેસ્ટિનેશન એક જગ્યાએ છે. તો એ રીતે મેં કર્યો. ને અમારી યુનિવર્સિટીની સૌથી પહેલી વિદ્યાર્થીની હું, પીએચડી પહેલી વિદ્યાર્થીની હું. પછી બીજા 6-7 જણા બધા મોટી ઉંમરના થયા, અને અત્યારે લગભગ અમારી પાસે 13 વિદ્યાર્થી છે. એટલા વિદ્યાર્થીઓ છે, ડોક્ટરેટ કરે છે. હા, બધા કરી રહ્યા છે, 15 કરી રહ્યા છે અત્યારે. હા, અને બધા પણ યોગ અધ્યાત્મને લગતા વિષયો, બરાબર, એવી રીતના બધા વિષયો છે. તો એ કરાવું છું એટલે મને ખૂબ આનંદ છે. અને મારું બહુ ગમતું વાક્ય છે સંત જ્ઞાનેશ્વરે, જ્ઞાનેશ્વરીમાં એ છેલ્લે લખે છે, આનંદે ભરીન તીની લોકે, હું આનંદથી ત્રણેય લોકને ભરી દઈશ. એમનો આનંદ ઊંચી કક્ષાનો, પેલો અમૃતનો અનુભવ થયો એનો આનંદ હતો એમને. આપણો સ્થૂળ છે, અહીંનો આનંદ છે, પણ મને હંમેશા થાય આનંદે ભરીને તીની લોકે, મારી પાસે જે છે એનાથી બધાને આનંદ આનંદ કરાવી દેવો છે. બસ એ છે. ને એક પછી એક 6 ગાંડ પણ આવતા, ગાંડ પણ તો જોઈએ જ, ગાંડ પણ વગર ચાલે જ નહીં, બરાબર. આમ તો જુઓ તો બા આપનો હવે ત્રીજો લોક છે ને, કારણ કે 28 વર્ષ પહેલા પહેલો લોક હતો, પછી એક બીજો ચાલ્યો, અને સાહેબ ના ગયા પછી હવે ત્રીજો લોક શરૂ થયો છે. અને ત્રણેય લોક આનંદ થી ભરીને જ છે. હા, આનંદ થી ભરી, આનંદ થી, ખૂબ જ આનંદ આનંદ કરીએ. અને કહું છું ને, અત્યારે પાછું આ કોરોનામાં 7 વર્ષથી હું બાગથી દૂર હતી મારા, કારણ ગામડે ગામડે ફરતી ને બધું ખાલી કરી નાખ્યું, ખાલી ક્યારી રાખી હતી. આ કોરોના આવ્યો ને પાછો પેલો પ્રેમ ઉભરાયેલો છે. એટલે અત્યારે મારા છોકરાઓ પણ કહે, હોય તાઈને બીજું કંઈ નહીં પૂછવાનું, અને બાગ વિશે પૂછો તો ખુશ થઈ જશે. એટલે હું મારા બાગાયત વિશે સવારનો 1.5 કલાક એમાં જ હોઉં. એ મારા છોકરાઓ અત્યારે તો શિયાળો છે, બધા સૂતા છે, ફેબ્રુઆરીમાં બધા ઉઠશે બધા, એટલે અત્યારે એ ચાલે છે. પીએચડીના વિદ્યાર્થીઓ સાથે શું છે કે આપણે સમૃદ્ધ થઈએ છીએ, એનરીચ થઈએ, એવી એનરીચ અવર સેલ્ફ. આપણે આપણી જાતને સમૃદ્ધ કરવી છે, એટલે મને પીએચડીના વિદ્યાર્થીઓને ભણાવવું ગમે છે. કે એમની સાથે સાથે મારે હું બધું એ વાંચીશ તો હું એ લોકોને કરાવીશ ને, બરાબર, નહીં તો હું કઈ રીતે કરાવવાની હતી. અને ઘણી વખત આપણા અનટચડ એરિયાને ટચ કરી શકાય છે. અને અહીંયા મને બીજું પણ એક થાય બદરાયું ભાઈ, કે દરેક મા બાપને કેવું હોય છે કે એમની બાકી રહેલી ઈચ્છાઓની પરિપૂર્તિ એ સંતાનો દ્વારા કરે. એમ હવે આ બધા વિષયો તો હું બધાને નથી પૂરા કરી શકવાની, તો પછી વિદ્યાર્થીઓને બધાને વિષય હું જ આપ, મને કે બા તમે જ આપો ને. હવે મને એની તાસીર ખબર હોય કે આ જ વિષય કરી શકશે, આ છે આ જ વિષય કરી શકશે, બરાબર છે. તો પછી એ લોકોને એ રીતે જે વિષયો આપું, એટલે પછી એ બધા હું એમાંથી પસાર થઉં. એમાંથી હવે આપણે અનિતા તન્નાની વાત થઈ, એણે કંઈ એકવાર મને એવું કહ્યું કે મારે કંઈ હનુમાનજી પર કરવું છે, તો મને તો હનુમાન ચાલીસામાં યોગ રહસ્ય બહુ સરસ છે, પણ એ નાનું પડે, એને થીસીસ માટે બહુ નાનું પડે. એટલે અસાઇનમેન્ટમાં એમાં ચાલી જાય, ડિઝર્ટેશન એમએમાં ચાલે, થીસીસમાં નહીં. એટલે પછી અમે આવી રીતે લીધું વિવિધ રામકથામાં 5 રામકથાઓ,
અને એમાં હનુમાનજીનો ભક્તિયો, પછી એમાં હનુમાનજી યોગી હતા, અષ્ટ સિદ્ધિવાળા હતા, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, એટલે મેં કહ્યું એ પછી તમે એમાં લો એ રીતે, એટલે એ રીતે થઈ શકે. બા હું આપને એક નાનકડો છેલ્લો પ્રશ્ન પૂછું, હજી એવું કોઈ કામ બાકી લાગે છે? ખૂબ કર્યું છે પણ બાકી લાગે છે કે જે કરવાની ઈચ્છા છે? હા, એટલે એક તો મેં તમને કહ્યું કે મારી ઈચ્છા હતી, મેં શરૂ કર્યું છે જ્ઞાનેશ્વરીનું ભાષાંતર, એ મેં કરેલું છે અને મારી ઈચ્છા છે 2025 સુધીમાં પૂરું થાય એવું. બરાબર. છેલ્લું કારણ કે બહુ મોટું છે, 9033 ઓવી છે, 700 ગીતાના શ્લોક, એનું 9033 ઓવી, એટલે એ શ્લોક ચરણ 3.5 ચરણનો શ્લોક છે, ઓવી કયા એમાં છે, એટલે એનો વિસ્તાર બહુ, પટ બહુ પહોળો છે એ. પણ મારી જે બકેટ લિસ્ટ હતો ને મારો, એમાં બે વસ્તુ રહી ગઈ છે, પણ એ તો હવે નહીં થાય. એક કચ્છીને પરણીને, એટલે મને બહુ જ હતું કે હું કચ્છી ભાષા શીખીશ, પણ એવું નથી શીખી. અને બીજું મરાઠીની બાજુમાં જ કોંકણી, અને કોંકણીમાં બહુ સરસ સાહિત્ય લખાયેલું છે, તો એ મારે શીખવું હતું, એ બે નથી શીખાયું. આજનો જોગાનો જોગ કેવો છે બા, કે આજે અમે સવારના એક બેનનો સાથે સંવાદ કર્યો, અને એણે કહ્યું કે હું એ વિસ્તારમાં ગઈ પછી હું કોંકણી શીખી ગઈ, અને અત્યારના કોંકણીનો પડોશી મરાઠી સાથે વાત કરું છું, સુજાતા શાહ પિંડવળ ખડકી. હા, એટલે એ કે અમારા બાજુમાં જ મહારાષ્ટ્રની બોર્ડર પડે, અને ત્યાં અમારી પેલી બાજુ બધા કોંકણી બોલે, તો મને એમ થયું કે હવે એની યાર વાત તો કરવાની જ છે, એટલે હું કોંકણી શીખી છું. એટલે એ અમને આદિવાસી પૂરું આવડે, કોંકણી પૂરું આવડે, ગુજરાતી આવડે. અચ્છા, પિંડવળ એટલે હરવિલાસબેન ને? હા, હરીશચંદ્ર બહેનો બે હતા, કાંતિભાઈ શાહ, અને એનું જે સર્વોદય પરિવાર ટ્રસ્ટ છે એમાં અત્યારના સુજાતા સરસ કામ કરે છે. એટલે જ જોગાનું જોગ છે. પણ આપણે આજે સંવાદના અંતમાં એવી પરમને પ્રાર્થના કરીએ કે અરુણાબાના જેટલા મનોરથ છે એ ખરેખર તો એમ કહેવાય કે એમના માટેના જ મનોરથો છે. ચોક્કસ ચોક્કસ, બરાબર ને? આમાં કઈ એને જ કરાવ્યા છે, આપણે નિમિત્ત છીએ, અને આપણા 100 ના ગેઇન માટે તો કઈ છે નહીં. એટલે આપણે પ્રાર્થના કરીએ કે ઝડપથી એમના જે મનોરથો છે એ પૂર્ણ થાય, અને આપણને આજે 70 વર્ષે જેટલું સુંદર મજાના નિરાળા હાસ્ય સાથે બા મળ્યા છે એવા 100 વર્ષે પણ મળે, અને શતાબ્દી નિમિત્તે ફરી એકવાર લાંબો 30 વર્ષનો આપણે સંવાદ કરીએ એવી હું પ્રાર્થના કરું છું. બા, આપ પધાર્યા છો એ બદલ હું બહુ જ અહોભાવ સાથે પ્રણામ વ્યક્ત કરું છું. મને પણ ખૂબ આનંદ થયો. મેં તમને કહું, ઘણા વખત પછી સાહિત્યની ને આ તે બધી નાની મોટી બધી વાતો આપણે કરી આજે, એટલે ખૂબ આનંદ થયો. અને ફરીથી વિશ્વકોશ ટ્રસ્ટનું અને તમારું રાજકોટનું સંતુલન ટ્રસ્ટ, એ બધાનો ખૂબ આભાર માનું છું કે આપે મને અહીંયા તેડાવી. નમસ્તે બધા. નમસ્તે. નમસ્તે.